નમસ્તે દોસ્તો હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે જે કાંઈ કાયદાકીય જાણકારીઓ મારી પાસે છે હું તમારા સુધી પહોંચાડું પણ મને એમ લાગતું હતું કે ફેસબુક લાઈવના માધ્યમથી કે કોઈ પોસ્ટ કોમેન્ટ લખીને પહોંચાડીશ તો બની શકે કે હું જે રીતે કાયદો સમજાવવા માગું છું એ રીતે કદાચ નહીં સમજાવી શકું તો ફાઇનલી મને એક સારોમાં સારો રસ્તો મળી ગયો છે કે જેમાં હું તમને ખૂબ સારી રીતે કાયદાકીય પહેલો પ્રયત્ન છે આપણી પાસે સારો કેમેરો સારું માઇક ટીવીની અંદરથી આપણે બતાવી શકીએ એ પ્રકારની વ્યવસ્થા મિત્રોના સહયોગથી ઊભી થઈ છે તો મને ખુશી છે કે હું ફાઇનલી મારે જે વાત હજારો લોકો સુધી પહોંચાડવી છે પહોંચાડવાના પ્રયત્નનું પહેલું પગથિયું ચડી રહ્યો છું મને આશા છે કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે અને જીવનમાં જ્યાં ક્યાંય પણ તમે જાઓ આજે જે જાણવાના છો એ જાણીને તમે બીજા સુધી આ વાતને પહોંચાડશો શરૂઆતમાં બે વિનંતી છે એક કે વિડિયો થોડોક લાંબો હશે એટલે જો તમારી પાસે આખો વિડીયો એક જ સમયે બેસીને જોવાનો ટાઈમ ન હોય તો મહેરબાની કરીને ટુકડે ટુકડે ન જોશો નહીંતર પછી ચૂકી જશો કોઈ વાત એટલે આખો વિડીયો એક સાથે બેસીને જોવાનો જે ફાયદો છે એ એ રીતનો છે કે તમને એક સિક્વન્સ યાદ રહેશે એક ક્રમ યાદ રહેશે અને બીજું કે જો મજા આવે તો વધારે લોકો સુધી શેર કરજો તો આજે ટાઇટલ છે કાયદાકી માહિતી જાણો ગોપાલભાઈ ઇટાલી એડવોકેટ નવા નવા બન્યા છે તો હવે તમને કાયદો શીખવાડશે આપણે ત્યાં હજારો માણસો એવા છે કે જેને કાયદાકીય પ્રક્રિયાની જાણકારી નથી અને જાણકારી નથી એટલે એ લોકો ભોગ બને છે કાયદાનો જ ભોગ બને છે એક તરફ કોઈ ગુનાનો ભોગ બન્યા હોય કોઈ ગુંડા બદમાશ કે કોઈ બીજા માણસો આપણી સાથે અત્યાચાર કે અન્યાય કર્યો હોય એનોય ભોગ બન્યા હોય અને પછી પોલીસ સ્ટેશને જઈએ તો કાયદો ખબર ન પડે તો એનાય ભોગ બનીએ એટલે ભોગ બનનાર માણસ વારંવાર ભોગ બને છે આગળ જઈએ તો કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે સાહેબોને હાજી હાજી કરવું પડે સરસર કરવું પડે તો ઘણી બધી સમસ્યાઓનો સામનો એક નાગરિકે કરવો પડે છે એટલા માટે કે એને કાયદાની પ્રાથમિક સમજ કે જાણકારી નથી આજે આપણે પ્રયત્ન કરશું કે જે સૌથી મહત્વની સૌથી જરૂરી બાબત છે એના ઉપર જાણકારી મેળવીએ અહીંયા આપણે લખ્યું છે કે કોઈ પણ ગુનાના સૌથી મહત્વના તબક્કા મતલબ આપણે ત્યાં કોઈ પણ ગુનો બને તો નંબર 1 થી અને કેટલા નંબર સુધી આખી પ્રક્રિયા આલે છે એની અહીંયા ડિજિટલ બોર્ડ ઉપર મેં એક સ્લાઇડ બનાવેલી છે જેમાં કોઈ પણ ગુનો ધારો કે બને છે તો સૌથી પહેલા સૌથી પહેલા જે કામ કરવામાં આવે છે ગુનાની એફઆઈઆર નોંધવાનું કામ કરવામાં આવે છે કે ભાઈ એફઆઈઆર નોંધાઈ જાય એફઆઈઆર નોંધાઈ જાય એનો મતલબ એમ કે કોઈ ઘટના બની છે કોઈની સાથે બની છે કોઈ એ ઘટનાનો આરોપી છે કોઈ જગ્યાએ ઘટના બની છે કોઈ સમયે બની છે ઘટનાની અંદર કંઈક વપરાયું છે અથવા કંઈક લૂંટાયું છે અથવા કંઈક થયું છે એ તમામ વિગતોનો ઉલ્લેખ થઈ જાય એટલે એફઆઈઆર થઈ ગઈ કહેવાય આપણે સાદી ભાષામાં એફઆઈઆર થઈ ગયા પછી પોલીસનું સૌથી પહેલું કામ છે કે કલાકની અંદર હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટને જાણ કરવી એટલે કે પોલીસ સ્ટેશન જે કોર્ટની અંદરમાં આવતું હોય એ કોર્ટને પોલીસે જાણ કરવી પડે કે અમારા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો ગુનો નોંધાયો છે એફઆઈઆર નોંધાય છે એટલે આ એનો બીજો તબક્કો છે કે મેજિસ્ટ્રેટને

કે તપાસ એટલે ભાઈ ખરેખર કોઈ ઘટના બની છે સાચી બની છે ખોટી બની છે એફઆઈઆરમાં ફરિયાદીએ જે લખાયું એવું જ બન્યું છે કે એના કરતા પણ વધારે બન્યું છે કે ઓછું બન્યું છે કઈ જગ્યાએ બન્યું છે કોણ કોણ હતા એ બધી વસ્તુની તપાસ કરવી એ ત્રીજા ક્રમે છે પણ આ તપાસ શેના આધારે થશે તપાસ તો એફઆઈઆરના આધારે થશે એફઆઈઆરમાં ફરિયાદીએ જે કાંઈ લખાયું હશે એના આધારે જ તો તપાસ થશે દાખલા તરીકે ફરિયાદી લખાયું કે ભાઈ હું રસ્તે જતો તો એક ભાઈએ મારી સાથે બાઈક અથડાયું અને મને ગાળો દીધી મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો અને ભાગીને જતો રહ્યો હવે બાઈક લઈને જતો તો ગાડી અથડાણી ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો અને ભાગી ગયો આટલી ઘટના બની છે તો એના જ ઉપર તપાસ થશે એટલે મૂળભૂત રીતે એફઆઈઆર ઉપર જ તપાસ થશે આ તપાસ દરમિયાન પોલીસને એવું લાગે કે કોઈ વસ્તુ

આ એફઆઈઆર માં જે કઈ આરોપો ફરિયાદી લખાવ્યા છે એની તપાસ કરતા કરતા પોલીસને એમ લાગે કે આ ગુનાની સાથે સંકળાયેલી વ્યક્તિઓની તપાસ કરવી છે કે વસ્તુઓની તપાસ કરવી છે કે સ્થળની તપાસ કરવી છે તો એફઆઈઆર ના જ આધાર ઉપર પોલીસ જે છે એ જડતી કે જપ્તી કરવાનું ચાલુ કરે છે અને કોઈ જડતી કરે તો એનું પણ પંચનામું થાય કોઈ જપ્તી કરે તો એનું પણ પંચનામું થાય પોલીસ જે કબજે લે એનું

તો એ પણ સાક્ષી ગણાય એટલે જેને નજરે હોય હોય અને ઘટનાની જાણકારી એ બધા સાક્ષીઓ તરીકે કેસમાં ગણાય તો એફઆઈઆર ના આધાર ઉપર જ સાક્ષીઓના નિવેદનો પોલીસ લખશે એટલે આપણે નથી પોલીસ સ્ટેશને બોલાવતા તમારું નિવેદન લખાવાનું છે આવી જાજો આ એ પ્રકારની વાત છે ત્યાર પછી પોલીસે તપાસ કરી પોલીસે જડતી કરી પોલીસે જપ્તી કરી પંચનામું કર્યું સાક્ષીના નિવેદન લીધા આ બધું કર્યા પછી પોલીસને એમ લાગ્યું કે હવે એફઆઈઆરએ સાચી છે ઘટના પણ બની છે માટે આરોપીને પકડવો જરૂરી છે તો ધરપકડનું સ્ટેજ આવે આ છઠ્ઠા નંબરે ધરપકડ પણ એફઆઈઆરના આધાર ઉપર જ થવાની છે ધરપકડ કર્યા પછી યા તો પોલીસ જામીન મળી જાય યા તો કોર્ટમાંથી યા તો પોલીસ એના તો આ સ્ટેજ છે ઉપર પણ આગળના દિવસોમાં આપણને સમય સંજોગ મળશે તો એક લાંબો ડિટેલ વિડીયો બનાવી અને તમને હું સમજાવીશ કે રિમાન્ડ ની આખી પ્રક્રિયા શું કહેવા માંગે છે તો આ થયા રિમાન્ડ રિમાન્ડ પણ એફઆઈઆરના આધાર ઉપર જ માગવામાં આવે રિમાન્ડ માંગતી વખતે કોર્ટમાં પોલીસ બોલે કે આવા આવા પ્રકારના આરોપ આ ભાઈ ઉપર ઉપર લાગ્યા છે આરોપી માટે આના ની જરૂર છે અમારે એમ ત્યાર પછી આરોપીની મેડિકલ તપાસ થાય એને પકડ્યો છે તો પોલીસે કોઈ મારકુટ કરી છે કે કેમ આમ તેમ એ બધી વસ્તુની તપાસ કરવા માટેની મેડિકલ તપાસ થાય હવે એફઆઈઆર ના આધાર ઉપર તપાસ થઈ એફઆઈઆર ના આધાર ઉપર પર સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા આધારે ધરપકડ થઈ રિમાન્ડ થયું મેડિકલ તપાસ થઈ બધું પૂરું થઈ ગયું હવે પૂરું થઈ જાય એટલે કોર્ટમાં ચાર્જશીટ થાય કે આ ભાઈએ ફલાણો ગુનો કર્યો છે એમનો ફલાણા ગુનાનો આરોપ આ ભાઈ ઉપર છે ત્યાર પછી ફરીથી તપાસ આવી કોર્ટમાં ચાર શીટ થઈ ગયું એટલે કોર્ટમાં કેસ જતો રહ્યો આપણે નહીં કે ભાઈ કેસ કોર્ટમાં જતો રહ્યો હવે તો હવે કોર્ટમાં જવાનું તમારે તો કોર્ટ જે છે આ બધી જ જે ઘટના પોલીસ સમક્ષ બની છે એની ફરીથી નવેસરથી પહેલેથી તપાસ ચાલુ કરે ફરિયાદીની પૂછપરછ થાય સાક્ષીની પૂછપરછ થાય બધાની તપાસ થાય છે આધારે એફઆઈઆર ના આધારે અને કોર્ટમાં પૂછવામાં આવે આરોપીને કે તમને આ ગુનો કબૂલ છે કે નહીં અને અંગ્રેજીમાં પ્લી કહેવામાં આવે દરેક આરોપીને પૂછવામાં આવે ગુનો મંજૂર છે કે ના મંજૂર ના મંજૂર કે તો કોર્ટમાં એની ટ્રાયલ ચાલે તારીખ પે તારીખ વાળી અને આરોપી એમ કહી દે કે મને ગુનો મંજૂર છે તો એને જે કઈ સજા કોર્ટને કરવાની યોગ્ય લાગે એટલી સજા કરે એટલે એની ટ્રાયલ ચાલે તારીખ પે તારીખ ટાઈપની હા તારીખ ટ્રાયલ ટ્રાયલ પૂરી થાય પછી એનું જજમેન્ટ આવે કોર્ટનો આદેશ યા તો માણસને સજા થાય યા તો માણસ નિર્દોષ છૂટી જાય હવે આ બધું જ જે બને છે એનો મુખ્ય આધાર એફઆઈઆર છે એફઆઈઆર થાય તો જ મેજિસ્ટ્રેટને જાણ થાય તો જ તપાસ થાય તો જ જડતી થાય તો જ જપતી થાય તો જ સાક્ષીનું નિવેદન થાય તો જ ધરપકડ થાય તો જ રિમાન્ડ થાય તો જ ચાર્જશીટ થાય તો જ કોર્ટમાં તપાસ થાય એફઆઈઆર નહીં થાય તો આ કાંઈ નહીં થાય એનો મતલબ એમ કે એફઆઈઆર જે છે એ બહુ જ મહત્વની વસ્તુ છે અત્યંત આખી ન્યાય વ્યવસ્થામાં કે દંડ વ્યવસ્થામાં કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની અંદર એફઆઈઆર છે એ સૌથી મહત્વનું પરિબળ છે મહત્વનું અંગ છે એટલે જ આજે આ પહેલો વિડીયો જે છે એ મેં એફઆઈઆર ઉપર બનાવવાનું નક્કી કર્યું છે કેમ કે જો જ ભૂલ હશે એફઆઈઆર ની અંદર જ તે ગેરકાયદેસર વસ્તુઓ હશે તો પાછળની જે આ બધી જ બાબતો છે એ ખોટી થશે પરિણામે યા તો આરોપીને ફાયદો થશે યા તો ફરિયાદીને નુકસાન થશે શું કામ એફઆઈઆર મહત્વનું છે એફઆઈઆર સારી હશે એફઆઈઆર સાચી હશે એફઆઈઆર કાયદેસરની છે એફઆઈઆર માં બધું પરફેક્ટ હશે તો પાછળની પ્રક્રિયા પરફેક્ટ થશે આપણે ત્યાં એફઆઈઆર ને લઈને ખૂબ બધી સમસ્યાઓ થતી હોય છે અને એટલા માટે મેં આજે નક્કી કર્યું કે એફઆઈઆર વિશે મારે તમને જણાવવું છે અહીંયા લખ્યું છે કે ફોજદારી ન્યાય વ્યવસ્થામાં સૌથી મહત્વનું અંગ એફઆઈઆર છે હવે આનું નામ પણ પાછું એફઆઈઆર છે આપણે દેશી ભાષામાં એફઆઈઆર એફઆરઆઈ બધું બોલતા હોઈએ છે આજે આપણે વિશે જાણવાનું છે હવે સૌથી પહેલું આપણને ખબર છે કે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં જઈએ કે ગમે આપણે એવું કહેતા હોઈએ કે ભાઈ ફરિયાદી ફરિયાદીની ફરિયાદ લીધી ફરિયાદીની ફરિયાદ નથી લખતા ફરિયાદી આમ લખાયું પણ કાયદા પ્રમાણે આ ફરિયાદી શબ્દનો અર્થ શું છે અને ખબર આપનાર એટલે કે એનો અંગ્રેજીમાં કાયદામાં શબ્દ છે આપનાર માહિતી કોણ આપે છે હવે ફરિયાદી અને ખબર આપનાર શબ્દ છે એમ કાયદાની દ્રષ્ટિએ અલગ અલગ છે પણ સામાન્ય નાગરિક તરીકે આપણા માટે એમાં કઈ બહુ ઝાઝો ફરક રહેતો નથી એ હું તમને આગળ સમજાવીશ પણ આપણે પોલીસ પોલીસ લખાવા એટલે આપણને સવાલો કરે અઢીસો સવાલ કે ગુનેગારોને કરતા હોત તો તો દેશમાં કોઈ ક્રાઇમ જ ન બનતો હોત પણ હવે એ અલગ ચર્ચાનો વિષય છે કે ફરિયાદીને જ સવાલો કરવામાં આવે છે કે તમે શું કરતા હતા તમે કેમ ધ્યાન ન રાખ્યું તમે કેમ સાવચેતી ન રાખી તમારી જવાબદારી છે ગુંડાઓની તો કોઈ જવાબદારી નથી પોલીસની કોઈ જવાબદારી નથી તો સૌથી પહેલા ઘણીવાર ફરિયાદ આપવા જઈએ એટલે આપણને એમ કે તમે ફરિયાદ નો લખાવી શકો આ ભાઈ જ લખાવી શકે ઓલા જ લખાવી શકે પેલા જ લખાવી શકે નહીં હું તમને કાયદા પ્રમાણે કહું કાયદા પ્રમાણે કોણ ફરિયાદ લખાવી શકે એક તો ભોગ બનનાર પોતે જેને માર મારવામાં આવ્યો હોય જે વ્યક્તિ પાસેથી ચોરી કરી લેવામાં આવી હોય જે વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો હોય જે વ્યક્તિની સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોય જે પોતે ભોગ બન્યો હોય એ વ્યક્તિ એક તો ફરિયાદી બની શકે અથવા તો એ ઘટના બની હોય એ ઘટના દરમિયાન જે માણસે નજરે જોયું હોય ઘટનાને પોતે ત્યાં હાજર હોય એ સગા હોય કે અજાણ્યા માણસ હોય કે એક્સ વાય માણસ હોય પણ જેણે ઘટના નજરે જોયું હોય એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કાયદા પ્રમાણે બની શકે છે ઘણી વખત આપણે પોલીસ સ્ટેશને જઈએ એટલે આપણને એમ કહે કે ભાઈ તમે કેમ ફરિયાદ લખાવો તમારે શું છે તમે નહીં લખાવી શકો ફલાણા ફલાણાભાઈના ઘરનાને મોકલો અથવા એક જ કુટુંબમાં ઘટના બની હોય તો પોલીસ એવો આગ્રહ રાખે કે આ બેન જ ફરિયાદ લખાવી શકશે એમના હસબન્ડ પતિ નહીં લખાવી શકે આ બધી જૂઠી વાતો છે ફરિયાદ ભોગ બનનાર પોતે લખાવી શકે અથવા ઘટનાનો જે સાક્ષી હોય નજરે જોયાનો સાક્ષી એ કોઈ પણ એરિયાનો કોઈ પણ રાજ્યનો કોઈ પણ જાતિ જાતિનો હોય એને ઘટના જો નજરે જોઈ હોય તો એ ફરિયાદ લખાવી શકે એની ઈચ્છા હોય તો ભાઈ પાછી પરાણે અથવા આ ઘટના અંગે માહિતી હોય તેવો કોઈ પણ વ્યક્તિ ઘણી વખત એવું થાય કે કોઈ ઘટના બની છે ભોગ બનનાર માણસ ઘાયલ થઈ ગયો અને નજરે જોનારો સાક્ષી છે એ નીકળી ગયો ત્યાંથી પછી વાતો વાતોથી અથવા ભોગ બનનાર વ્યક્તિએ ટેલિફોનથી પોતાના મમ્મી ને પપ્પાને પતિને પત્ની જાણ કરી કે મારી સાથે આવું થયું છે ભલે એ ઘટના સ્થળ ઉપર હાજર નથી પણ ફોનથી એને ખબર પડી ગઈ ઓલા વ્યક્તિએ કીધું કે મારી સાથે આવી ઘટના બની તો જેને ફોન કર્યો એ માણસને જાણકારી મળી ગઈ માહિતી મળી ગઈ ઘટનાની તો જે વ્યક્તિ પાસે ઘટનાની માહિતી હોય તેઓ કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન સમક્ષ જઈને ફરિયાદ લખાવી શકે છે હવે જયારે આપણે ફરિયાદ લખાવા જઈએ તો ન્યાય તે ઘણી બધી સમસ્યાઓ છે કે ફરિયાદ લખાવા જઈએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવે એનો હું છેલ્લે હમણાં જવાબ આપીશ પણ અત્યારે સમજી લઈએ કે ફરિયાદ ક્યાં આપી શકાય તો સૌથી પહેલું હંમેશા યાદ રાખવું કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ આપવી ઘણી વખત માણસ એવું કરે કે ભાઈ ગૃહમંત્રી પ્રતિશ્રી ઢેકણાભાઈ એમ કઈ કોપી ગાંધીનગર મોકલે ને એક કલેક્ટર ને આપે ને એક એસપી આખી દુનિયામાં કોપીઓ મોકલી દે આ પ્રથા બિલકુલ ખોટી છે આવું કરવું જોઈએ નહીં એનાથી ઉલટાનું નુકસાન જાય છે કેવી રીતે કે આપણે એસપી ડીઆઈજી આઈજી ડીજીપી ગૃહમંત્રી ગૃહ સચિવ મુખ્યમંત્રી બધાને કોપીઓ રવાના કરી દઈએ એટલે બધા જ લોકો છે એ કોપી ઉપર પોતાનો સિક્કો મારીને સ્થાનિક પોલીસ સ્ટેશને આપે અને પછી સ્થાનિક પોલીસ સ્ટેશન બધા કાગળિયા ભેગા કરી આમાં હું કંઈ કરવા માંગતો નથી એટલે આખો કેસ પૂરો થઈ જાય પણ આપણે હંમેશા એવો આગ્રહ રાખવાનો કે કોઈ પણ ઘટના બને એની પહેલી કોપી માત્ર ને માત્ર સ્થાનિક પોલીસ સ્ટેશને આપવી જોઈએ લેખિતમાં શું કામ કે જો એ પોલીસ આપણે લેખિતમાં આપેલી ફરિયાદ કે આપણી લેખિતમાં આપેલી માહિતી એના ઉપર કોઈ પગલાં ન લે તો આપણે પોલીસે શું ખોટું કર્યું છે સ્થાનિક પોલીસે એના ઉલ્લેખ સાથે ઉપર અરજી કરી શકીએ અહીંયા તો આપણે ઘટના બની નથી કે તરત ગૃહમંત્રી ને એસપી ડીવાય એસપી લખી દઈએ હવે એ લોકોને એટલો સિરિયસ રસ હોતો નથી એટલે એ લોકો કાગળિયા ઉપર કાગળિયા આમથી તેમ લખે પછી બધા જ કાગળિયા ફરી 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 ફરીને છેલ્લે તો સ્થાનિક પોલીસ પાસે જ આવે અને સ્થાનિક પોલીસ જે કાંઈ ખોટું કરે પછી આપણે એને રોકી શકીએ નહીં તો પહેલી અરજી સ્થાનિક પોલીસને આપીએ તો સ્થાનિક પોલીસ આપણી અરજી ઉપર જો કાંઈ ખોટું કામ કરે અથવા પગલાં ન લે અથવા ખોટું મોડું કરે અથવા ગમે તે પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરે તો એ ગેરકાયદેસર કૃત્યને પણ લખી વધતા ઓલી અરજીનું લખાણ બંને ભેગું કરીને પછી એસપીને આપીએ તો આપણો પક્ષ કાગળ ઉપર મજબૂત બને એટલે હંમેશા યાદ રાખવાનું કે પહેલી લેખિતમાં માહિતી કે અરજી જે આપણે કહીએ એ માત્ર સ્થાનિક પોલીસને આપવાની સ્થાનિક પોલીસે ગયા અને પછી આપણો મેળ ન પડે તો જિલ્લા જિલ્લા પોલીસ વડા અથવા આપણે મેટ્રો સિટીમાં રહેતા હોય તો ડીસીપી અથવા કમિશનર એને આપણે આપવું પડે આ બંનેને આપ્યા પછી આપણું કામ ન થાય તો એક મારી જેવા વકીલ રાખવા પડે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે કે કોર્ટની અંદર આપણે આપણી ફરિયાદ દાખલ કરવી પડે કોર્ટમાંથી ન થાય તો હાઈકોર્ટ છે આપણી પાસે હવે આપણે સમજીએ કે પોલીસ અને જિલ્લા પોલીસ વડા એ બેની પાસે જ્યારે આપણે કોઈ ગુનો બન્યાની હકીકત લેખિકમાં કે મૌખિકમાં જણાવીએ છીએ ત્યારે એને કહેવાય છે ખબર બાતમી માહિતી ઇન્ફોર્મેશન કહેવાય પણ એ જ ઘટના અંગેની માહિતી જો આપણે કોર્ટમાં આપીએ અહીંયા તો એને ફરિયાદ કહેવાય એટલે આ ફરિયાદ અને ખબર આપનાર વચ્ચેનો ફરક એ છે કે ધારો કે કોઈ જગ્યાએ ખૂન થઈ ગયું અને જે વ્યક્તિનું ખૂન થઈ ગયું છે એના પરિવારજનો પોલીસ સ્ટેશને જઈને જાણ કરે તો એને બાતમી આપી કહેવાય માહિતી આપી કહેવાય ઇન્ફોર્મેશન આપી કહેવાય એ જ વસ્તુની જાણ કોર્ટમાં જઈને લેખિતમાં કરે તો એને ફરિયાદ આપી કહેવાય આમ બધું એક જ છે આપણા માટે બહુ કઈ જનતા માટે નથી પણ આ ટેકનિકલ શબ્દો છે જાણવા જેવા હવે અહીંયા પાછો આવ્યો કે ભાઈ ફરિયાદ એટલે શું અને માહિતી એટલે શું મેં તમને હમણાં જ કીધું કે આ બે શબ્દો કાયદાકીય રીતે અલગ અલગ શબ્દો છે પણ આપણે જાહેર જનતા તરીકે આમાં બહુ ગૂંચવાઈ જવાની જરૂર નથી આપણે તો એટલું જ સમજવાનું કે પોલીસને જે આપણે જાણ કરીએ છીએ એ માહિતી છે પોલીસને જે જાણ કરીએ છીએ એ માહિતી છે અને કોર્ટમાં આપણે લખીને આપીએ એ ફરિયાદ છે હવે આપણે જયારે ફરિયાદ આપીએ પોલીસ સ્ટેશને એ ફરિયાદ છે એ એક માહિતીના સ્વરૂપમાં આપીએ છે પોલીસ સ્ટેશન ને પોલીસ બેઠા છે આપણે કલ્પના કરીએ કે પોલીસ સ્ટેશનમાં પોલીસ બેઠા છે પોલીસ સ્ટેશનથી દસ કિલોમીટર દૂર કોઈ જગ્યાએ શું ઘટના બની પોલીસને ખબર ન હોય એટલે આ એક વ્યક્તિ પોલીસ સ્ટેશને જાય છે અને ત્યાં હાજર જે કાંઈ પોલીસ અધિકારી હોય એને જાણ કરે છે કે આવી આવી ઘટના બની છે તો એ શું થઈ ગયું માહિતી આપી બાતમી આપી જાણકારી આપી એટલે આપણે જયારે પોલીસ સ્ટેશને જે કહીએ છીએ ને ફરિયાદ આપી એ હકીકતમાં આપણે માહિતી આપીએ છીએ માહિતી કેવી રીતે આપી શકાય યા તો મૌખિક રીતે બોલીને આપી શકાય જ્યાં જે પોલીસ હાજર હોય એના સમક્ષ આપણે બોલીને કહીએ કે સાહેબ આમ 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 બન્યું છે અને પોલીસે સાંભળે ને પછી આગળની કાર્યવાહી કરે લખીને આપીએ પોતે આપણે સાદી ભાષામાં અરજી તરીકે ઓળખીએ છીએ વકીલ સાહેબના હસ્તક તો એ ફરિયાદ છે એ જ વસ્તુ લખીને પોલીસને આપીએ તો એ માહિતી છે તો પોલીસ પોલીસે લેખિત અથવા મૌખિક પ્રકારની માહિતી મળે એના આધારે એફઆઈઆર નોંધવી પડે એટલે પોલીસ સ્ટેશને કોઈ પણ ફરિયાદ આપણે આપીએ તો એ લેખિતમાં પણ આપી શકાય અને મૌખિકમાં પણ આપી શકાય એટલે એનું કોઈ એવું નથી કે લખી જ આપવું આપણે બંને રીતે આપી શકીએ સીઆરપીસી છે સીઆરપીસી જે છે એનું પૂરું નામ છે ગુજરાતીમાં હું લખું છું ક્રિમિનલ એટલે કે કોઈ ગુનો બને તો એની સજા તો અલગ કાયદામાં લખ્યો હોય પણ એની પ્રક્રિયા શું ગુનેગારને ને ફાંસી સુધી કોર્ટ સુધી રિમાન્ડ સુધી એરેસ્ટ સુધી તપાસ સુધી પહોંચાડવાની પ્રક્રિયા શું હોય આખી તો એ પ્રક્રિયા આ અધિનિયમમાં છે

તેમને પગલા લેવા માટે કરાયેલો મૌખિક કે લેખિત આક્ષેપ એનો મતલબ એમ કે કોઈ વ્યક્તિ જેને આપણે ફરિયાદ એમ સમજીએ કે ભાઈ છગન નામનો કોઈ વ્યક્તિ છે એણે મેજિસ્ટ્રેટને મૌખિકમાં કે લેખિતમાં આક્ષેપ કરતો એક પગલા લેવાનો આક્ષેપ કર્યો કે ભાઈ આના ઉપર પગલાં લ્યો કોના ઉપર તો કે જ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ અથવા અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ તમે પગલા લ્યો એવું લેખિત કે મૌખિક રજૂઆત મેજિસ્ટ્રેટને કરી એને ફરિયાદ ગણવામાં આવે જેમાં પોલીસ રિપોર્ટનો સમાવેશ થતો નથી શું કામ પોલીસ રિપોર્ટનો સમાવેશ અહીંયા નીચે થાય છે આ છે આપણી એફઆઈઆર ની વ્યાખ્યા આપણે જે હજારો કરોડો લોકો જે એફઆઈઆર ને રોજ છાપાઓ ટીવીમાં વાંચે જોવે છે એ એફઆઈઆર ની કાયદામાં દર્શાવેલી વ્યાખ્યા આ છે જેને લખ્યું છે અહીંયા માહિતી ઇન્ફોર્મેશન શું કામ મેં કીધું એમ કે આપણે પોલીસને જાણ કરીએ છીએ માહિતી આપીએ છીએ કે આવી ઘટના બની ફરિયાદ નથી કરતા ફરિયાદ તો કોર્ટને કરાય કોર્ટ છે એ ન્યાયનો વડો છે પોલીસ છે એ તપાસ સંસ્થા છે તપાસ સંસ્થાને જાણ કરીએ ને એ જાણકારી આધારે તપાસ કરે કોર્ટ છે એ ન્યાય કરે એટલે કોર્ટને ફરિયાદ કરાય હવે એફઆઈઆરની જે કાયદામાં વ્યાખ્યા છે કે પોલીસ અધિકારીનો કોઈ ગુના થવા અંગેની દરેક ખબર કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને મૌખિક રીતે આપવામાં આવે તો તેણે તે લખી લેવી જોઈશે એટલે કે કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને એટલે પીઆઈને પીએસઆઈ ને એએસઆઈ ને હેડ કોન્સ્ટેબલને જો મૌખિક રીતે આપવામાં આવે મૌખિક રીતે આપણે કોઈ ગુનો થયા અંગેની જાણ મૌખિક રીતે આપવામાં આવે તો તેણે તે લખી લેવી જોઈશે એટલે પોલીસ સ્ટેશનના કોઈ પોલીસને આપણે ગુનો થયા અંગેની જાણ મૌખિક રીતે કરીએ તો એણે લખી લેવી જોઈશે લખે છે નથી લખતા એ તો આપણે બધા જાણીએ છીએ આ કાયદાની વાત છે જે આપણે નથી જાણતા એટલે આપણી વાત લખતા નથી હવે આ જાણીએ છીએ તો એને લખી લેવી જોઈશે પછી શું કરવું પડશે પોલીસે કે ખબર આપનાર પાછું વાંચીને સંભળાવવાનું છે કે ભાઈ તમે જે લખ્યું એ બરાબર છે ને તમે બોલ્યા એમ જ લખાયું છે ને વાંચી સંભળાવવી જોઈશે અને એવી દરેક લિખિત કે લખી લેવાયેલ ખબર ઉપર ખબર આપનારે સહી કરવી જોઈશે યા તો લખીને હોય યા તો અને પોલીસ લખી લે અને પછી વાંચી સંભળાવે અને બરાબર લાગે તો ફરિયાદી એમાં સહી કરવી પડશે અને રાજ્ય સરકાર આ માટે ઠરાવે તેવા નમૂનામાં તે અધિકારીએ પોતે રાખવાની ચોપડીમાં તેનો સારાંશ નોંધી લેવો જોઈશે આ એફઆઈઆર છે અહીંથી વાંચીએ ફરીથી રાજ્ય સરકાર આ માટે ઠરાવે તેવા નમૂનામાં ઠરાવે તેવો નમૂનો એટલે સરકાર ઓળખીએ છીએ કે પહેલા નંબરના કોલમમાં આ લખવું બીજામાં ત્રીજામાં ચોથામાં અધિકારીએ પોતે રાખવાની ચોપડીમાં સારાંશ નોંધી લેવો એટલે કે એફઆઈઆરના રજિસ્ટરમાં નોંધી લેવો નમૂના મુજબના પણ આપણે એફઆઈઆર કરાવવા જઈએ એટલે આપણે ત્યાં જઈને ઉભા રહીને સાહેબને કહીએ કે સાહેબ આમ આમ ઘટના બની છે એટલે સાહેબ પછી આપણને આજ આવજો કાલ આવજો બંદોબસ્તમાં છે અત્યારે હાજર નથી પછી કરીશ અરજી આપી દે થશે તો જોઈશું ધ્યાન રાખતા હો શું જુઓ છો આવું બધું કહીને આપણને રજા આપી દે પણ આ એક બહુ મહત્વની વસ્તુ છે કે ગુનાના પ્રકાર કેટલા કાયદા પ્રમાણે કાયદા પ્રમાણે ગુનાના ત્રણ પ્રકાર છે એક જામીન પાત્ર ગુનો અથવા બિનજામીન પાત્ર ગુનો હોય એટલે તમામ ગુનાઓ જે છે એને બે કેટેગરીમાં વેચા છે યા તો એ ગુનો જામીનપાત્ર છે યા તો એ ગુનો બિન બિનજામીનપાત્ર છે દરેક ગુનાઓનો બીજો પ્રકાર છે યા તો એ ગુનો કોગનિજેબલ પ્રકારનો ગુનો છે અથવા તો નોન કોગ્નિજેબલ પ્રકારનો ગુનો છે હવે કોગ્નીજેબલ ને નોન કોગ્નીજેબલ એટલે શું કે પોલીસ છે એ કોર્ટની પરમિશન વગર પકડી શકે અથવા તો પોલીસ છે કોર્ટની પરમિશન વગર પકડી ન શકે ગુનો એટલે એવો ગુનો કે જે જે ગુનો નોંધાય એટલે કોઈ પણ કોર્ટની મંજૂરી લીધા વગર એની ટાઈમ પોલીસ ધારે ત્યારે ધરપકડ કરી શકે એવા પ્રકારનો ગુનો એટલે કોગ્નિજેબલ ગુનો નોન કોગ્નિજેબલ ગુનો એટલે એવો ગુનો કે પોલીસ એમાં એફઆઈઆર તો લખશે પણ પોલીસ કોર્ટની પરમિશન વગર તપાસ પણ નહીં કરી શકે એફઆઈઆર પણ નહીં કરી શકે આગળ આપણે ડિટેલમાં જાણીશું અને સમાધાન પાત્ર ગુનો અથવા બિન સમાધાન પાત્ર એટલે આ ત્રણ પ્રકાર છે તમામ ગુનાઓના ત્રણ પ્રકાર છે જામીન પાત્ર બિન જામીન પાત્ર કોગ્નિજેબલ અથવા નોન કોગ્નિજેબલ અને સમાધાન પાત્ર અથવા બિન સમાધાન પાત્ર આ બધું કેના આધારે નક્કી થાય તો આ બધું છે કોઈ પણ ગુનાની ગંભીરતા કેટલી છે એના આધારે નક્કી થાય ભાઈ એક લાફો માર્યો તલવાર મારી ધોકો માર્યો કે ફાયરિંગ કર્યું એ દરેક વસ્તુની ગંભીરતા અલગ અલગ છે પછી દરેક ગુનામાં કેટલી સજાની જોગવાઈ છે એના આધારે નક્કી થાય કોઈમાં ત્રણ વર્ષ કોઈમાં આઠ વર્ષ કોઈમાં આજીવન કેદ કોઈમાં ચૌદ વર્ષની કેદ તો ગુનાની ગંભીરતા કેટલી છે એના આધારે નક્કી થાય એ ગુનામાં સજાની જોગવાઈ કેટલી છે એના આધારે નક્કી થાય આ કેસ કઈ કોર્ટમાં હાલશે એના આધારે નક્કી થાય તાલુકા કોર્ટમાં હાલશે જિલ્લા કોર્ટમાં હાલશે સેશન્સ કોર્ટમાં મેજિસ્ટ્રેટની કોર્ટમાં એના આધાર ઉપર નક્કી થાય કે કેસ એટલે કે ગુનો જામીન પાત્ર છે કે બિનજામીન પાત્ર ગણવો કોગ્નિજેબલ ગણવો કે નોન કોગ્નિજેબલ ને સમાધાન લાયક કે બિન સમાધાન લાયક હવે હારું આપણને એમ થાય કે બિન જામીન તો જામીન જ નહીં મળે પણ એવું નથી જામીન બિન જામીન પાત્ર મળે ને જામીન વાળામાં મળે એ આગળ જોઈએ આપણે ટૂંકમાં ગુનાના આ ત્રણ પ્રકાર છે આગળ જોઈએ આપણે આ છે જામીન પાત્ર ગુનાઓ કે ભાઈ જેમાં આપણે શબ્દ વાંચીએ તો એવો મગજમાં આવે કે આમાં જામીન મળી જાતા હશે અને આ છે બિન જામીન પાત્ર ગુનાઓનું તો આમ આપણને આમ શબ્દ સાંભળે એટલે મગજ મેં એવું લાગે કે આમાં તો જામીન મળતા જ નહીં હોય આજીવન આમ જેલમાં જ રહેવું પડતું છે એનું બચારો જેલની રોટલીઓ ખાઈ ખાઈને દુબળો પડી જતો છે આદમી પણ એવું નથી જામીન પાત્ર ગુનો એટલે એફઆઈઆર નોંધાય એટલે તાત્કાલિક પોલીસ તપાસ ચાલુ કરી શકે એમાં પોલીસે કોર્ટની મંજૂરી ન લેવી પડે ચાલુ તપાસે ગમે ત્યારે ગમે તે વ્યક્તિની ધરપકડ પણ કરી શકે પોલીસ જામીન જામીનપાત્ર ગુનામાં અને જામીનપાત્ર ગુનામાં પોલીસ જ પોલીસ જામીન પણ આપી શકે જો એવા પ્રકારનો ગુનો હોય કે જે જામીનપાત્ર અને કોગ્નિજેબલ પ્રકારનો ગુનો હોય તો જામીન એટલે જામીન પાત્ર ગુનો એટલે એની તપાસ જે છે એ ચાલુ તપાસ હોય ત્યારે ધરપકડ કરી શકે અને ગમે ત્યારે પોલીસ સ્ટેશનથી જામીન આપી શકાય પણ બિન જામીન જે ગુનો છે એમાં પોલીસ સ્ટેશનથી જામીન આપી શકાય ને એના જામીન લેવા ફરજિયાત કોર્ટમાં જ જવું પડે આ બે ફરક છે જામીન પાત્ર ના જામીન પોલીસ સ્ટેશનથી પણ મળી શકે પોલીસ ન આપે તો કોર્ટમાંથી મળે પણ બિન જામીન પાત્રમાં ફરજિયાત કોર્ટમાં જ જવું પડે કોર્ટ સિવાય જામીન મળે નહીં આમાં પણ એ જ લખ્યું છે જામીન પાત્ર ગુના એટલે ઓછા ગંભીર પ્રકારના અથવા હળવા પ્રકારના ગુનાઓ એ જામીન પાત્ર હોય

ઓટોમેટિક મળેલી છે એમાં કોઈ કોર્ટને કે કોઈને પૂછવું નથી પડતું એફઆઈઆર નોંધાય તાત્કાલિક તપાસ ચાલુ કરી શકે તાત્કાલિક ધરપકડ કરી શકે તાત્કાલિક રિમાન્ડ માંગી શકે બધું જ કરી શકે પોલીસ કોઈ કોર્ટની પરમિશન લેવી ન પડે એવા પોલીસ અધિકારના ગુના એનું ગુજરાતીમાં કાયદામાં શબ્દ છે પોલીસ અધિકાર પોલીસને ને અધિકાર જેમાં હોય એ બધા કોગ્નિજેબલ ગુનાઓ નોન કોગ્નિજેબલ એટલે પોલીસ અધિકાર બહારના ગુના જેમાં પોલીસને સત્તા નથી તો આમાં એફઆઈઆર નોંધવાની પોલીસને સત્તા છે કોગ્નિજેબલમાં તપાસ કરવાની સત્તા છે ધરપકડ કરવાની સત્તા છે કોઈ કોર્ટની મંજૂરી એડવાન્સમાં નથી લેવી પડતી પછી નથી લેવી પડતી એ તમામ ગુનાઓ કોગ્નિજેબલ નોન કોગ્નિજેબલ ગુનામાં કેસની તપાસ કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે ને ધરપકડ કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે એને નોન કોગ્નિજેબલ એટલે કે પોલીસ અધિકાર બહારના ગુના કહેવાય પોલીસ અધિકાર બહારના ગુના એટલે આમાં પોલીસની પાસે સત્તા ન હોય આ જે કોગ્નિજેબલ પોલીસ અધિકારના ગુના છે એ અત્યંત ગંભીર પ્રકારના ગુના હોય નોન કોગ્નિજેબલ ગુના છે એ થોડાક હળવા પ્રકારના ગુના હોય આમાં વગર વોરંટે આરોપીને પકડી શકાય મેં કીધું એમ આમાં પકડવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે આ ગુનામાં આ કોગ્નિજેબલ ગુનો જે છે એમાં ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ શકતું નથી હમણાં પાછું આવ્યું બિન સમાધાન લાયક ને સમાધાન લાયક ગુનો એ નવો છે આમાં જાણીએ કે કોગ્નિજેબલ પ્રકારનો જે ગુનો હોય એમાં કેવા ગુના હોય

એટલે કેસ ત્યાં પૂરો થઈ જાય પણ ઓન પેપર લીગલી સમાધાન થઈ શકતું નથી આ કાયદાની વાત છે કાયદા સિવાય ઓફ ધ રેકોર્ડ કોર્ટની પોલીસ સ્ટેશનની બહાર તો શું થતું હોય શું ન થતું હોય બધું છાપવામાં આવે જ છે કોગ્નિજેબલ ગુનામાં ક્યારેય કાયદાકીય રીતે સમાધાન થઈ શકે નહીં નોન કોગ્નિજેબલ ગુનામાં ફરિયાદી અને આરોપી વચ્ચે કાયદાકીય રીતે લીગલી કોર્ટની અંદર સમાધાન થઈ શકે બે પક્ષ રાજી હોય તો લખીને આપી દે સમાધાન થઈ જાય ને કેસ પૂરો થાય પણ આમાં એવું ન થાય શું કામ કે આમાં તો લૂંટ થઈ છે બળાત્કાર થયો છે અપહરણ થયું છે ખૂન થયું છે છે એમાં કેવી રીતે સમાધાન સમાધાન કરવું અહીંયા એટલા માટે થાય કે આ ગુનો કોઈએ કોઈના વિશે ઘસાતા બે શબ્દો બોલી નાખ્યા જેના વિશે ઘસાતું બોલ્યો હોય એ ભાઈ હવે એમ કહી દે કે ભાઈ મને કંઈ વાંધો નથી આવ્યો જે બોલ્યો હોય એ ભાઈ સોરી બોલી જાય જેના વિશે બોલાયું હોય એ માણસ માફ કરી દે તો સમાધાન થઈ જાય પોસિબલ છે અથવા કોઈની સાથે સામાન્ય મારામારી થઈ હોય બોલા ચાલી ગાળા ગાળી ઝઘડો થયો હોય કોલર પકડ્યો એક લાફો મારી લીધો તો મારનાર બંને વચ્ચે સમાધાન થઈ શકે છે આ ટૂંકમાં એવી સામાન્ય ઘટનાઓ છે કે જેમાં સમાધાન થઈ શકે એટલે કોગ્નિજેબલ ગુના એટલે એવા ગુના કે જેમાં પોલીસને સંપૂર્ણ સત્તા મળે છે નોન કોગ્નિજેબલ ગુના જે એવા છે કે પોલીસને એમાં સત્તા નથી મળતી હવે આ સમાધાન પાત્ર ને બિન સમાધાન પાત્ર ગુના એવા શબ્દ વાંચે તો એવું લાગે કે સમાધાન વાળામાં સમાધાન થઈ જતું છે અને આમાં નહીં થતું હોય તો આપણે જાણીએ સમાધાન પાત્ર એટલે ઓછા ગંભીર પ્રકારના ગુનાઓ જેમ કે જેમ સામાન્ય મારામારી છે બદનામી છે બોલાચાલી ઝઘડો છે એ સામાન્ય ગુનાઓ છે એમાં કોર્ટમાં સમાધાન ઓફિશિયલી થઈ શકે આ બિન સમાધાન પાત્ર અત્યંત ગંભીર પ્રકારના ગુના છે એટલે એમાં કોઈ દિવસ સમાધાન થાય નહીં આ સૌથી મહત્વનો મુદ્દો છે કે કેમ સમાધાન થાય કેમ સમાધાન ન થાય જ્યારે સમાધાન પાત્ર કમ્પાઉન્ડેબલ ઓફેન્સ અને નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ અંગ્રેજી શબ્દ છે હળવા પ્રકારના ગુનાઓ જ્યારે સમાધાન થાય છે ત્યારે ઈ સમાધાન ફરિયાદી એટલે કે ખાનગી વ્યક્તિ અને આરોપી વચ્ચે થાય છે એટલે જેને એક લાફો લાગ્યો હોય એ માણસ માફ કરી દે લાફો મારનાર માફી માગી લે તો સમાધાન થઈ ગયું કોઈ કોઈના વિશે ઘસાતું બોલ્યો હોય તો બોલનાર માફી માગે જેના વિશે બોલાયું હોય એ માફ કરે સમાધાન થઈ ગયું તો આમાં એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચે અને બીજી કનેક્શન છે અને બે વ્યક્તિઓ ભેગા મળે તો સમાધાન થાય પણ આ બિન સમાધાન પાત્ર જે ગુના છે એ માત્ર એક વ્યક્તિ અને બીજી વ્યક્તિના ગુના નથી એ તો સમાજ વિરુદ્ધના ગુના છે કોઈના વિશે આપણે કોઈ છગનભાઈ નામના વ્યક્તિ વિશે ઘસાતી વાત કોઈ જાહેરમાં બોલે તો એ તો બોલનાર અને છગનભાઈ જે છે એ બંનેની વચ્ચેનો વિષય થઈ ગયો પણ ખૂન થાય તો ખૂન તો સમાજ વિરોધી છે સમાજમાં ડર ફેલાઈ જાય સમાજમાં ભયનું વાતાવરણ ઊભું થાય સમાજમાં અરાજકતા ફેલાય મરનાર વ્યક્તિ છગનભાઈ હોય શકે મારનાર વ્યક્તિ રાજેશભાઈ હોય શકે પણ રાજેશભાઈએ છગનભાઈનું ખૂન કર્યું એ માત્ર રાજેશભાઈનો છગનભાઈ પ્રશ્ન નથી એ બહોળા સમાજનો પ્રશ્ન છે સમાજમાં ભય ઉભો થાય સમાજમાં કાયદો વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય એટલે બિન સમાધાન પાત્ર લિસ્ટમાં એવા ગુનાઓ છે જે લૂંટ છે બળાત્કાર છે અપહરણ છે આ ગુના જો બને તો એ એક વ્યક્તિને બીજી વ્યક્તિ વચ્ચેની વાતચીત નથી એ તો આખા સમાજને લાગુ પડે છે અપહરણ થાય તો સમાજમાં ભય ફેલાય બળાત્કાર થાય તો સમાજની અંદર એકદમ ભય ડર ફેલાઈ જાય અસુરક્ષિતતાનો ભાવ ઉભો થાય એટલે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે સંકળાયેલી જે બાબત છે સામાન્ય બાબત એમાં સમાધાન કોર્ટમાં શક્ય છે પણ જે ગુનો માત્ર એક વ્યક્તિ બીજી વ્યક્તિ વચ્ચે નથી આખા સમાજને લાગુ પડે છે સમાજના આખા ભયના વાતાવરણમાં મૂકે એવા પ્રકારના ગુના છે એ બિન સમાધાન પાત્ર ગુનાના લિસ્ટમાં છે આ સમાધાન પાત્રમાં બેય પક્ષ ભેગા મળીને સમાધાન કરી શકે છે બટ આમાં કોર્ટમાંય સમાધાન ક્યારેય થઈ શકતું નથી કોર્ટની બહાર સેટલમેન્ટ કરી અને એકાબીજાના નિવેદનો ચેન્જ કરી નાખે એવું બધું છાપાઓમાં આપણે વાંચ્યું છે એ અલગ વાત છે બાકી કાયદો આવું કહે છે જે અહીંયા લખ્યું છે હવે આપણે આવી ગયા એફઆઈઆર એટલે હું મેન મુદ્દા ઉપર તમે અત્યાર સુધીમાં શું જાણ્યું કે ભાઈ ફરિયાદ અને ખબર આપીએ એટલે હું ફરિયાદી અને ખબર આપનાર એટલે શું એનો ફરક ફરિયાદ ક્યાં ક્યાં કરી શકાય એ પણ આપણે જાણ્યું અને કોગ્નિજેબલ ઓફેન્સ બિન જામીન પાત્ર સમાધાન પાત્ર અને બિન સમાધાન પાત્ર આ બધું જાણ્યા પછી હવે એફઆઈઆર ઉપર આપણે આવીએ એફઆઈઆર વિશે એફઆઈઆરનું ખરેખર અસલ નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જેને ગુજરાતીમાં કહેવાય પ્રથમ માહિતી અહેવાલ આ માહિતી નામ જ અંગ્રેજીમાં આપણે ઘણી વખત ભૂલ લોકો આમ બોલે એફ આર એફ આર આઈ એફઆરઆઈ ફ્રી આ ખોટું છે એફઆરઆઈ નથી આ છે એફ આઈ અને માહિતી અને અહેવાલ ત્રણ શબ્દો છે એક તો આના ઉપરથી આપણને એવું ખબર પડ્યું કે પહેલી વખત જાણવા મળી રહ્યું છે શું જાણવા મળે છે કોઈ માહિતી જાણવા મળે છે અને એ માહિતીનો ટૂંકો અહેવાલ કોઈ કોઈને કહી રહ્યું છે એટલે પહેલી જ વખત ઘટના બની ગયા પછી સૌથી પહેલી વખત કોઈ માહિતી આપવામાં આવે એને એફઆઈઆર કહેવાય આ માહિતી કોને આપીએ છીએ તો કે પોલીસને જ આપીએ ને આપણે પહેલી વખત તો બીજા કોને આપીએ આપણા મિત્રને કહીએ દોસ્તને કહીએ એ સરકારી પ્રક્રિયા નથી એ માત્ર જાણકારી આપણે ભાઈ કહીએ પણ આપણને પોતાને ભાઈ બનને એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કે ઘટના બની હોયના નજરે જોનાર સાક્ષીમાંથી કોઈ પણ વ્યક્તિ પહેલો પોલીસ સ્ટેશને જાય અને પહેલી વખત પોલીસને જાણ કરે ઘટનાની માહિતી આપે કે આવું આવું બન્યું છે એને પ્રથમ માહિતી અહેવાલ એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર કહેવામાં આવે છે હવે આપણે ત્યાં એફઆઈઆર ફાટી એફઆઈઆર ફાટે નહીં ફાટે તો આમ ફાટી જાય પૂરું થઈ જાય આપણે કે એફઆઈઆર ફાડી નાખી એફઆઈઆર ફાટી ગઈ એફઆઈઆર ફાળશે એફઆઈઆર ફાટવી જ જોઈએ આ શબ્દ જ ખોટો છે એફઆઈઆર નોંધવામાં આવે અથવા રજીસ્ટર કરવામાં આવે એફઆઈઆર નું જે રજીસ્ટર હોય એમાં નોંધણી થાય એટલે એફઆઈઆર સાથે હંમેશા એમ કહેવાય કે એફઆઈઆર નોંધી અથવા નથી નોંધી અથવા એફઆઈઆર નોંધો અથવા નોંધવી જોઈએ અથવા નોંધવામાં આવશે ફાટી ન જાય કોઈ એફઆઈઆર ફાળે નહીં એટલે આમ આમ ફાળે શબ્દ બોલે આમ ફાળતા હોય એવું આપણને દ્રશ્ય સમજાય એવું કઈ છે નહીં કોઈ માહિતી મેં તમને પહેલા કીધું એમ લેખિતમાં કોર્ટને કરીએ તો ફરિયાદ છે લેખિત અથવા મૌખિકમાં પોલીસને આપીએ તો એ માહિતી છે અને માહિતી ઉપરથી પોલીસે એફઆર લખવાની હોય તો કોઈ ઘટના બન્યા અંગેની માહિતી ખૂન થઈ ગયું ચોરી થઈ ગઈ લૂંટ થઈ ગઈ બળાત્કાર થઈ ગઈ મારામારી થઈ ગઈ ગાળાગાળી થઈ ગઈ રમતા પકડાયા દારૂ એકતા પકડાયા એક્સિડન્ટ થઈ ગયું કોઈ માહિતી પહેલી વખત લેખિતમાં કે મૌખિકમાં પોલીસને આપવામાં આવે તો એ માહિતી ઉપરથી પોલીસ એફઆઈઆર લખે છે ક્યાં લખે છે એફઆઈઆર રજિસ્ટરમાં નોંધે છે અને એફઆઈઆર કરે છે

અને તાત્કાલિક આપણને મળવા પાત્ર છે આ બહુ અગત્યનું છે આપણને મળતા નથી કાલ લઈ લઈ જાજો જાજો કોપી બે દિવસ પછી આવજો ઉપર છે નહીં કાયદો એમ કહે છે કે જે એફઆઈઆર નોંધાઈ જાય એફઆઈઆર ની કોપી અને ફરિયાદની કોપી ફરિયાદ અને એફઆઈઆર અલગ અલગ શું કામ છે કે ફરિયાદ જે છે એ આપણે બોલીને મૌખિકમાં આપી છે તો પોલીસે કોઈ કાગળ ઉપર લખી હશે તો પોલીસે જે કાગળ ઉપર આપણે લખી એ ફરિયાદ ઉપરથી એફઆઈઆર નો જે ચોપડો હોય સરકારનો સરકારી ચોપડો એની અંદર અમુક ડિટેલ ઉતારવામાં આવે એ થઈ ગઈ એફઆઈઆર તો એક થઈ ગઈ લેખિત ફરિયાદ એક થઈ ગઈ એફઆઈઆર આપણને એની કોપી નિઃશુલ્ક એટલે કે મફત અને તાત્કાલિક મળવી જોઈએ કાલ આવજો ને પરમ દિવસે આવજો નહીં ઘણી વખત આપણને બે ત્રણ ચાર પાંચ દિવસ સુધી ધક્કા ખવડાવવામાં આવે નહીં મળે તમને ન દેવાય ને આરટીઆઈ કરવી પડશે કોર્ટમાંથી લઈ લેજો આ બધી વાર્તાઓ છે ફરિયાદની કોપી કોને મળે ફરિયાદીને મળે આરોપીને ન મળે એ પણ એક જાણવા જોઈએ આરોપીને એફઆઈઆરની કોપી પોલીસ સ્ટેશનથી ન મળે એને કોર્ટમાંથી મળે કોપી પોલીસ સ્ટેશન થી મફત મળે તાત્કાલિક મળે સ્ટેશન ડાયરી અથવા તો જનરલ ડાયરી એટલે આપણે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈએ એટલે એક એક ટેબલ હોય જ્યાં ટેલિફોન હોય વાયરલેસ પડ્યો હોય એક સાહેબ હંમેશા હાજર જ હોય એને કહેવાય પીએસઓ ટેબલ પોલીસ સ્ટેશન ઓફિસર એ કલાકની નોકરી છે શિફ્ટ માણસો બદલાતા રહે પણ ભારતના તમામ પોલીસ સ્ટેશનમાં પીએસઓ જે છે પોલીસ સ્ટેશન ઓફિસર છે હંમેશા હાજર જ હોય છે કારણ કે માત્ર જનતા નહીં એના ટેલિફોન ઉઠાવવા વાયરલેસ ઉપર રિપ્લાય કરવો એ પણ એની ડ્યુટી હોય એટલે ત્યાં ચોવીસ કલાક એક માણસ હંમેશા હાજર હોય છે એની પાસે એક ચોપડો હોય છે જેને સ્ટેશન ડાયરી કહેવામાં આવે અથવા જનરલ ડાયરી કહેવામાં આવે છે આ સ્ટેશન ડાયરીમાં હાથે બધું લખાતું હોય અત્યારે કોમ્પ્યુટરો છે તો થોડું ઘણું ટાઈપિંગ થતું છે પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ગુનો નોંધાય કોઈની ધરપકડ થાય કોઈને જામીન ઉપર છોડવામાં આવે કોઈ અરજી ફાઇલે કરવામાં આવે કોઈ નવી અરજી આવે તો એ બધાની નોંધી જનરલ ડાયરીમાં એટલે એક મોટો ચોપડો હોય એ ચોપડામાં બધું નોંધાઈ જાય એટલે આપણે મૌખિકમાં કે લેખિતમાં પોલીસને માહિતી આપી માહિતી ઉપરથી પોલીસે એફઆઈઆર લખી એ એફઆઈઆર જ્યારે પોલીસ સ્ટેશન ઓફિસર જે સ્ટેશન ડાયરી ડાયરીવાળો બેઠા હોય મેન્ટેબલ એના ચોપડામાં લખાઈ જાય પછી એ પાક્કા પાસે થઈ ગયું કહેવાય હવે એફઆઈઆર લખાવ આપણે જઈએ એટલે આપણને એમ કહે કે ભાઈ હું એની વાત પાછળથી કરીશ હેડ હેડ કોન્સ્ટેબલ હોય એ લખી શકે અને ઉપરનો કોઈ પણ એક્સ વાય જેડ માણસ કોન્સ્ટેબલનો નો લખી શકે એફઆઈઆર કોન્સ્ટેબલ થી ઉપર હેડ કોન્સ્ટેબલથી બધા જ લોકો એફઆઈઆર લખી શકે કાયદા પ્રમાણે એમને સત્તા મળેલી છે એટલે એવું નથી કે ભાઈ હું ના લખી શકું સાહેબ આવે ત્યારે લખશું કાલ આવજો પરમ દિવસે એવું નહીં હેડ કોન્સ્ટેબલ અથવા એનાથી ઉપરનો કોઈ પણ વ્યક્ત એફઆઈઆર નોંધવા માટે એને કાયદાની સત્તા મળેલી છે મેં તમને જે પીએસઓ કીધા એ પીએસઓ પણ એફઆઈઆર લખી શકે છે પોલીસ સ્ટેશનના જે મેઇન ટેબલ ઉપર હંમેશા હાજર બેઠા હોય ને એ વ્યક્તિ પણ એફઆઈ લખી શકે છે એફઆઈઆર લખવા માટે ઉપરી અધિકારીની પરમિશન લેવાનો કોઈ કાયદો નિયમ નથી એ 92 છે સાહેબને પૂછું સાહેબ નથી એ સ્પિન પૂછું ડીવાયએસપીન પૂછું પીઆઈન પૂછું પીએસઆઈન પૂછું ની 92 કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે લેખિતમાં કે મૌખિકમાં કોઈ કોગનીઝેબલ ગુનાની હકીકત જાહેર કરે તો તાત્કાલિક એફઆઈઆર લખી લેવી કોઈ પણ વસ્તુ જોયા વગર એમાં પૂછવાનું નથી લખ્યું કે તમારા સાહેબને પૂછીને પછી લખજો એવું કાયદામાં નથી કે ને ફોન કરીને પછી લખજો એવું કાયદા કાયદામાં એમ છે કે કોઈ માણસ તમારા સમક્ષ એટલે કે પોલીસ સમક્ષ આવે અને કોગ્નિજેબલ ગુનાની હકીકત રજૂ કરે કોગ્નિજેબલ એટલે કેવો ગુનો પોલીસ અધિકારનો ગુનો જેમાં પોલીસને પકડવાના એફઆઈ લખવાના તપાસ કરવાના પાવર્સ મળેલા છે એવી કોઈ ગુનાની હકીકત મૌખિક કે લેખિત રીતે રજૂ કરે તો તાત્કાલિક એફઆઈઆર લખી લેવી એક કોપી મફતમાં આપવી અને આગળની તપાસ ચાલુ કરવી એમાં હું પૂછું પરમિશન લઉં વાત કરું સાહેબ વાત થાય પછી નોંધું એવું કાયદામાં નથી પોલીસ સ્ટેશનોમાં હોય તો અલગ વસ્તુ છે હવે આપણે જ્યારે એફઆઈઆર લખાવા જઈએ ત્યારે ઘણી વખત પોલીસ આપણને એવું કે ભાઈ તમારી પાસે પુરાવા નથી તમારા પુરાવો ક્યાં છે પુરાવા લાવો ના લાવો ને તે લાવો એ કામ પોલીસનું એફઆઈઆર નોંધતી સમયે નથી પુરાવા માંગવાનું કોઈ માણસ કાયદા પ્રમાણે સીઆરપીસી આરપીસી એકસો ચોપન જે આપણે જોયું અગાઉ ક્રિમિનલ પ્રોસીઝર કોડ સી ની કલમ એકસો ને માં જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશને કોઈ પણ માણસ કોઈ ગુના સંબંધિત ફરિયાદ લખાવા જાય ત્યારે પોલીસે એટલું જ જોવાનું છે કે એની ફરિયાદમાં કોઈ ગુનો બન્યાની હકીકત છે કે કેમ એટલે કે હવે હું પોલીસ સ્ટેશને જઈને એમ બોલું કે સાહેબ હું રોડે જતો તો મારી પાસે એક બોલપેન હતી અને હું ચાલતા ચાલતા જતો હતો તો મેં એક ભાઈને એવું કહ્યું કે આ મારી બોલપેન તમે રાખો મારે નથી જોતી અને એ ભાઈએ સાહેબ મને લેવાની ના પાડી દીધી તો તમે ફરિયાદ લખો તો આની અંદર ફરિયાદ જેવું જ કઈ નથી મેં કોઈને આપી એને નો લીધી એમાં શું ગુનો છે તો પોલીસે મારી વાત સાંભળ્યા પછી મારી હકીકત જે હું પ્રથમ બાતમી આપું છું પ્રથમ માહિતી જે આપું છું એ સાંભળ્યા પછી એટલું જ જોવાનું છે કે આની અંદર કોઈ ગુનો બનતો હોય એવી વાતનો ઉલ્લેખ છે કે નથી સાચો ઉલ્લેખ કે જુઠ્ઠો ઉલ્લેખ એ પછીની વાત છે ઉલ્લેખ ગુનાનો છે કે ગુના સિવાયનો હું એમ કહું કે પેન આપતો તો પણ સાહેબ એને લીધી નહીં

મેં જે માહિતી આપી એમાં કોઈ ગુનો બન્યા અંગેની વાત છે તો પોલીસે એટલું જ જોવાનું છે કે ફરિયાદી લેખિતમાં કે મૌખિકમાં જે પ્રથમ માહિતી આપે છે એ માહિતીમાં જ કોઈ ગુનો બન્યા અંગેની વાત છે કે નથી સાચી ખોટી કરવાનું જ નથી ત્યાં નક્કી ત્યાં એટલું જ નક્કી કરવાનું છે કે વાતની અંદર કોઈ ગુનો બન્યાની વાત છે કે નથી જો ગુનો બન્યાની વાત હોય

એફઆઈઆર લખાવતી વખતે પોલીસે માત્ર એટલું જ જોવાનું છે કે ગુનાની હકીકત છે કે નહીં પછી એની ઉપર તપાસ દરમિયાન નક્કી કરવાનું કે કે સાચું બોલ્યો તો ખોટું બોલ્યો તો ખોટું બોલે તો એની ઉપર નવો કેસ કરવાની પોલીસને સત્તા છે સાચું બોલ્યો હોય તો આગળ વધવાનું હવે અત્યારે કેવા ખોટા ગુના દાખલ થઈ જાય છે જેમ કે આપણે ચૈતરભાઈ વસાવા છે હવે એના ઉપર એફઆઈઆર લખાઈ દીધી કે એમણે ફાયરિંગ કર્યું ફરિયાદીએ લખાયું એટલા માત્રથી પોલીસે લખી લીધું કે ફાયરિંગ થયું છે પોલીસે એ ખાતરી નહોતી કરી કે ભાઈ ખરેખર ફાયરિંગ થયું છે કે નથી થયું કોઈ ઓડિયો છે વિડીયો છે કોઈ સીસીટીવી કશું જ ખાતરી કર્યા વગર પોલીસે ફરિયાદી બોલો એ પ્રમાણે લખી લીધું તો કાયદો પણ એમ જ કે છે કે ફરિયાદી જે બોલે ને એ લખી લેવાનું બસ એની અંદર ગુનાની વાત આવવી જોઈએ સાચું ખોટું તપાસમાં નક્કી થાય

નીચે લખ્યું છે ફોજદારી કાર્ય સંહિતાની કલમ એકસો ચોપન હેઠળ નોંધાય યા તો એકસો ચોપન ત્રણ હેઠળ નોંધાય યા તો એકસો છપ્પન ત્રણ હેઠળ નોંધાય એ અલગ વિષય હું પાછળથી જણાવીશ તમામ એફઆઈઆરમાં કોલમ નંબર એક જે છે એમાં દરેક એફઆઈઆર માં કોલમ નંબર એક માં કયા જિલ્લાની એફઆઈઆર છે કયા પોલીસ સ્ટેશનની એફઆઈઆર છે એફઆઈઆર નું વર્ષ કયું છે એફઆઈઆર નો નંબર કયો છે એફઆઈઆર ની તારીખ કઈ છે આની વિગત ફરજિયાત ઉલ્લેખ કર્યો હોય હવે જ્યારે આપણે પોલીસ સ્ટેશન મૌખિક ફરિયાદ લખાવા જઈએ ત્યારે તો આપણે બોલતા હોઈએ ને ત્યારે આપણે એ તો ન કહેતા હોઈએ કયું પોલીસ સ્ટેશન છે કયો જિલ્લો છે એ તો આપણે જણાવતા આપણે એટલું જ કહીએ કે રોડ ઉપર ઊભો તો કયા રોડે તો કે ફલાની જગ્યાએ આવી બની તો આ બધું પોલીસ એફઆઈઆરના ચોપડામાં પોતે લખે આપણે ન લખાવીએ તોય જિલ્લો પોલીસ સ્ટેશન વર્ષ એફઆઈઆર નંબર અને તારીખ પછી કોલમ નંબર બે અહીંયા બે છે એમાં કયા કાયદાની કલમો લાગી છે એ લખી હોય આમાં ચારસો છ ચારસો ઓગણીસ ચારસો વીસ કલમ લાગી છે જેટલી પણ કલમો લાગી હોય એ તમામ કાયદાના નામ અહીંયા હોય એ કાયદાની કલમ અહીંયા લખી હોય તમામ એફઆઈઆરમાં પછી ત્રણ નંબરનું કોલમ કે આ ગુનો બન્યો ક્યારે તો અહીંયા લખ્યું છે ગુરુવારે બન્યો એકવીસ તારીખે બન્યો કેટલા વાગ્યે બન્યો તો કે એકવીસ તારીખે દસ વાગ્યાથી ગુનો બનતો હતો તો ત્રેવીસ તારીખે ચૌદ ત્રીસ એટલે અઢી વાગ્યા સુધી ગુનો બન્યો એટલે ઘણી વખત બે દિવસ ત્રણ દિવસ સુધી ઘટનાક્રમ ચાલતો હોય એનો ઉલ્લેખ છે પણ ગુનો તો એકવીસ થી ત્રેવીસ વચ્ચે બન્યો

હવે એકવીસ થી ત્રેવીસ માં ગુનો બન્યો પોલીસને ને ત્રણ તારીખે જાણ થઈ પણ એની એફઆઈઆર ક્યારે રજિસ્ટર થઈ લખ્યું નથી અહિયાં સ્ટેશન ડાયરી સંદર્ભ એન્ટ્રી નંબર જે મેં તમને કીધું સ્ટેશન ડાયરી સ્ટેશન ડાયરીમાં ક્યારે નોંધાયો ગુનો એનો ટાઈમ આમાં નથી હવે કોલમ નંબર ચાર છે ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન લખ્યું છે ગુજરાતીમાં છે

એ ઘટનાનું સ્થળ કયા તાલુકામાં કયા જિલ્લામાં કઈ જગ્યાએ આવે છે એ પણ લખેલું છે પોલીસ સ્ટેશન થી ઘટના સ્થળ કેટલા કિલોમીટરના અંતરે છે એ પણ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવો જરૂરી છે હવે તમે જુઓ આ બધી વસ્તુ ફરિયાદી ને ખબર ન હોય એટલે આપણે જે આપીએ લેખિતમાં અરજી જેને કહીએ છે એ ફરિયાદમાં તો આપણે જેટલી ઘટના હોય એટલું જ લખ્યું હોય કેટલા કિલોમીટર કઈ દિશામાં કયા તાલુકામાં એ એ બધું પોલીસ આ અંદર લખતી હોય છે છે એટલે આપણી જે ફરિયાદ છે ફરિયાદ ઉપરથી આ એફઆઈઆર છે હવે અહીંયા લખ્યું છે કોલમ નંબર છ અંગ્રેજીમાં છે કમ્પ્લેનન્ટ ઓબ્લિક ઇન્ફોર્મન્ટ એટલે કે બાતમીદાર માહિતી આપનાર માહિતી આપનારનું અહીંયા નામ એના પપ્પાનું નામ જે કઈ આવતું હોય એ બધાનું નામ ત્યાર પછી આ બીજું પાનું છે જેમાં ફરિયાદીનું નામ છે એની જન્મ તારીખ છે એની રાષ્ટ્રીયતા કઈ છે એનો ધંધો શું છે એનું સરનામું શું છે ફરિયાદીનું એ બધું પણ આમાં ઉલ્લેખ હોય કોલમ નંબર સાતમાં હંમેશા આરોપીની વિગત હોય આ ફિક્સ ફોર્મેટ છે હમણાં મેં નહોતું વાંચ્યું ઠરાવેલા નમૂનામાં એ આ ઠરાવેલો નમૂનો આરોપીની વિગતમાં ઓળખાયેલા આરોપી હોય તો એનું નામ લખ્યું હોય શક હોય તો શકમનનું નામ લખ્યું હોય નો ઓળખાયા હોય તો અજાણ્યા ઇસમ લખ્યું હોય આની અંદર આરોપીનું નામ એક આરોપી છે તો આરોપીનું નામ છે આઠ નંબરનું કોલમ બહુ મહત્વનું છે અંગ્રેજીમાં લખ્યું છે રીઝન્સ ફોર ડિલે ઇન રિપોર્ટિંગ બાય ધ કમ્પ્લેનન્ટ ઓબ્લિક ઇન્ફોર્મન્ટ એટલે કે આ ગુનાની પોલીસને જાણ કરવામાં બાતમીદાર કે ફરિયાદી તરફથી મોડું મોડું થયું હોય 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 જો તો શું કામ કારણો ઘણી વખત બીજી તારીખે તારીખે ઘટના બની કરતા અઠવાડિયું લેટ હોય દસ દિવસ તો એ મોડું થવાના કારણનો ખુલાસો કરવો ખૂબ જ જરૂરી છે અત્યંત જરૂરી છે નહીતર આપણી ફરિયાદી હું આગળ જણાવીશ આઠ નંબરમાં એ છે નવ નંબરમાં આ ગુનો બન્યો તો એ ગુનામાં કોઈ વસ્તુ ચોરાઈ ગઈ છે અથવા ગુનામાં કોઈ વસ્તુ વપરાય હોય છરી વપરાય ગેસનો બાટલો વપરાયો ગાડી વપરાય ટીવી વપરાયો કેમેરા વપરાયો અથવા કેમેરો ચોરાઈ ગયો એટલે કે ગુનામાં કોઈ વસ્તુ વપરાણી હોય અથવા ગુનામાં કોઈ વસ્તુ ગઈ હોય એ બંનેનો ઉલ્લેખ કોલમ નંબર નવમાં કરવો જોઈએ પણ આ કોલમ નંબર નવમાં એ વિગત ક્યાંથી આવે જો આપણે મૌખિક કે લેખિત ફરિયાદમાં લખાવ્યું હોય કે મને છરો માર્યો તો અહીંયા ગુનામાં સંડોવાયેલી ચીજ વસ્તુમાં છરાનું વિગત લખવી પડે યા આપણે લખાવતા હોઈએ કે મારો કેમેરો છીનવી લીધો તો અહીંયા ગુનામાં ગયેલી ચોરાયેલી વસ્તુ જે છે એનો ઉલ્લેખ કરવો પડે દસ નંબરમાં ગુનામાં સંડોવાયેલી ચીજ વસ્તુની કિંમત ધારો કે કોઈ વ્યક્તિનું એક્સિડેન્ટલ ડેથ થયું હોય તો એની વિગત હોય બાર નંબરમાં ગુનાની ટૂંકી વિગત છે એટલે આપણે લાંબી ઘટના લખાવી હોય કે હું અહીંયા રહું છું મારા આટલા બાળકો છે મારો આ પરિવાર છે આમ છે તેમ છે પછી હું અહીંયા ગયો આને મળ્યો આમ થયું બેંકમાંથી ચેક આપ્યા લઈ ગયા આખી લાંબી વાત લખાવી હોય પણ એફઆઈઆરમાં પોલીસ એને શોર્ટમાં લખી નાખે આમાં લખ્યું છે કે આ કામની હકીકત એવી છે કે આ કામના આરોપી ફલાણાભાઈ રહે ફલાણાવાળાએ ખોટું નામ ધારણ કરી ફરિયાદી પાસેથી સરકારી કામ અર્થે સિમેન્ટ લઈ જવાની ખોટી વિગત જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી બસો ચાલીસ થેલી સિમેન્ટ આટલા કિંમતની લઈ જઈ જેના બાના પેટે રોકડ આટલા રૂપિયા આપી અને આ સિમેન્ટ ધ્રુફણિયા રોડે વાડીએ ડિલિવરી લઈને અને પછી આરોપીએ આ સિમેન્ટ ત્યાંથી ભરી લઈ અને બારોબાર સગે વગે કરી અને સિમેન્ટની થેલીમાં આટલા હજારની ઠગાય ને વિશ્વાસઘાત કર્યો આ ટૂંકી વિગત છે પણ એને ડિટેલમાં શું ઘટના બની એ જો જાણવું હોય તો એ પણ આની અંદર હોય આખી ઘટના આમાં લખેલી છે આટલા વાગ્ય અહીંયા ગયો પછી આને મળ્યો આને મળ્યો આને મળ્યો આને મળ્યો એટલે ત્યાર પછી આ કોલમ નંબર છે કોઈ એફઆઈઆર નોંધાઈ ગઈ આપણે ગયા લેખિત મૌખિકમાં વાત કરી પોલીસે એફઆઈઆર લખી લીધી પછી આ એફઆઈઆર ઉપર શું કરવામાં આવ્યું તાત્કાલિક ઇમિજિયટ એ અહીંયા લખ્યો તેર નંબરમાં કે લીધેલ પગલાં એમાં લખ્યું છે કે ગુનો બન્યાનું જણાય આવતા કેસની નોંધણી કરી તપાસ હાથ ધરી છે તો કોલમ નંબર તેર થી આપણને એટલું જાણવા મળે કે ગુનો નોંધી લીધો છે તપાસ હાથ ધરી છે પણ કોણ તપાસ કરે છે તો એનું નામ અહીંયા કોલમ નંબર તેર ના બે નંબરના પોઈન્ટમાં લખ્યું છે કે ભરતભાઈ પુનાભાઈ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે જેનો બક્કલ નંબર અહીંયા છે એ માણસ હવે આ ગુનાની તપાસ કરે છે કેમ કે આ એફઆઈઆર છે આપણને ફરિયાદ આપીએ બોલીને કહી દીધું કે સાહેબ આવી ઘટના બની પછી એ ઘટના કોની પાસે એ કેમ ખબર પડે તો એ પણ એફઆઈઆર માં ઉલ્લેખ હોય અહીંયા લખ્યું છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે પ્રથમ માહિતી અહેવાલ ફરિયાદી ઓબ્લિક બાતમીદારને વાંચી સંભળાવેલ છે અને ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે જ નોંધવામાં આવેલ છે તેવું ફરિયાદી બાતમીદારે સ્વીકારેલ છે અને ફરિયાદી બાતમીદારને તેની નકલ આપવામાં આવી છે લો કરો અહીંયા સહી એટલે આપણે સહી કરી દઈએ સાહેબે કીધું છે એટલે આપણને આપણને કોઈ વાંચી ન હોય ખબર કે આપણે જે બોલ્યા એ જ લખ્યું છે કે કંઈક નવું લખ્યું છે પણ આપણી સહી લઈ લે એટલે આ લાઈન એની અંદર હોય જ ઓટોમેટિક કે મેં વાંચી સાંભળી છે ને મને માન્ય છે ને એવી સહી હંમેશા લઈ લે હજુ એનો શું સમસ્યા થાય એ હું આગળ સમજાવીશ કોને લખી આ બધું હવે તો પૂરું થઈ ગયું તો આ બીજી એફઆઈઆર છે આ મોટર વાહન અધિનિયમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટ છાસઠ વન બી એટલે દારૂ પી અને વાહન ચલાવવા બાબતની દામનગર પોલીસ સ્ટેશનની ફરિયાદ છે આ એફઆઈઆર સમજવા માટે કે ઓરિજિનલ એફઆઈઆર કેવી હોય એને લગતું છે હવે આપણે સૌથી મહત્વની બાબત ઉપર આવ્યા છીએ અને અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ એફઆઈઆર લખાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો એને ગંભીરતાથી ધ્યાનમાં રાખજો પોલીસના કે કોઈના કહેવાથી અધૂરી માહિતી અથવા ખોટી માહિતી લખાવવી જોઈએ નહીં ઘણીવાર આપણે પોલીસ સ્ટેશન જઈએ એટલે આપણને પોલીસમાં જે જમાદાર હોય અથવા આપણા સગાવાલા હોય અથવા આપણે જે રાજકીય વ્યક્તિને વચ્ચે રાખ્યા હોય એ જ આપણને સમજાવે કે ભાઈ એક કામ કર પોલીસ ફરિયાદ લઈ લેશે પણ તું અંદર ગોપાલભાઈનું નામ હમણાં ન લખાવતો એ બધું તપાસમાં પછી સાહેબ ખોલી નાખશે એનું નામ અથવા આપણે ઘટના એવી બની હોય કે મને તલવાર મારી તો પોલીસ અથવા આપણી સાથેનો રાજકીય માણસ હોય આપણને એમ સમજાવે કે તલવાર ન લખાવતા હમણાં ખાલી મારામારી થઈ એટલું લખાવો પછી એવું લાગે તો આપણે તપાસમાં નામ ખોલી નાખશું ને એરેસ્ટ કરી લઈશું જિંદગીમાં એ દોસ્તો આવી ભૂલ નહીં કરવાની લખાવતી વખતે હંમેશા યાદ રાખવાનું કે જે ઘટના બની હોય એના કરતા એક શબ્દ પણ ઓછો નહીં લખાવાનો અને અડધો શબ્દ પણ વધુ નહીં લખાવાનો જો તમારે ન્યાય જોતો હોય અથવા ગુનેગારોને સજા થાય એવું ઈચ્છતા હોવ સુધારો આવે સિસ્ટમમાં ઈચ્છતા હોય તો અડધો શબ્દ વધારે નહીં લખાવાનો એક શબ્દ ઓછો નહીં લખાવાનો મોટા ભાગે આપણે જયારે ઘટના લખાવા જઈએ ત્યારે પોલીસ સ્ટેશનથી અથવા આપણી સાથે આવેલા માણસ જે કઈ રાજકીય માણસો હોય અથવા પોલીસ તરફથી કોર્ડિનેશન નું કામ કરતા હોય એ આપણને સમજાવે ધારો કે કોઈ વ્યાજના ચક્કરમાં કોઈ ભાઈ ફસાઈ ગયા હોય વ્યાજે આપનાર માણસ ધમકી મારતો હોય ગાળું દેતો હોય પછી એના ત્રાસથી કોઈ માણસ દવા પી જાય ને મરી જાય પછી પાછળથી મરનાર વ્યક્તિના કુટુંબીજનો ફરિયાદ લખાવા જાય તો પોલીસ સ્ટેશને તેવો દબાણ ઊભું કરવામાં આવે કે ભાઈ એકનું નામ લખાવો બધાના હમણાં ન લખાવતા એ તો પછી પાછળથી અમે તપાસમાં એના નામ ખોલી નાખશું દોસ્તો મેં તમને પહેલા જ બતાવ્યું કે જે એફઆઈઆર એક વખત લખાઈ ગઈ એ જ એફઆઈઆર ઉપર બધી વસ્તુ હંમેશા બનવાની છે ક્યારેય એવું નથી થવાનું કે પાછળથી કંઈ ફેરફાર થાય પાછળથી જે કંઈ પણ ફેરફાર થાય એનું કેટલું નુકસાન જાય એ હું તમને બતાવું છું હમણાં ચાલુ તપાસે નામ ઉમેરો કરી દઈશું કલમ ઉમેરો કરી દઈશું આવા પ્રકારનું આશ્વાસન ક્યારેય માની લેવું જોઈએ નહીં કેમ કે તમે જે પ્રથમ માહિતી આપો છો એજ મહત્વની છે પછી બીજી માહિતીની કાયદામાં કોઈ જોગવાઈ જ નથી એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન સેકન્ડ ઇન્ફોર્મેશનનો કાયદો જ નથી હવે પહેલી ઇન્ફોર્મેશન આપવા જાવ ત્યારે જ તમને પોલીસ એમ કહી દે કે ભાઈ ચાર આરોપીએ માર માર્યો છે પણ બેનું નામ લખાવો બેનું પછી પાછળથી આપણે જોઈ લઈશું એનું તપાસમાં નામ ખોલીને એરેસ્ટ કરી લઈશું નામ કરી નહીં એ ખોટું છે પ્રથમ વખત અત્યારે તમારે જે કઈ સત્ય ઘટના બની હોય એ લખાવવી બહુ જ જરૂરી છે વાંચ્યા વગર ક્યારેય પણ કોઈ પણ કાગળ ઉપર પોલીસ સ્ટેશનમાં સહી ન કરવી જોઈએ ઘણી વખત જમાદાર એવું કરે કે ધમકાવે દેખ સહી સહી કર કર જ્યાં સુધી તમે જિંદગીમાં કાગળ ઉપર સહી કરવી જોઈએ નહીં ઘણી વખત એવું થાય કે મારના ડરથી કે પોલીસના ડરથી કે મને ખોટા કેસમાં પૂરી દેશે એવા ડરથી જે કાગળ પર સહી કરી દઈએ એ જ કાગળના કારણે આપણી જિંદગી બરબાદ થઈ જાય એના કરતા તો સહી ન કરીએ તોય બચવાનો રસ્તો રે કમસે કમ ખોટા કાગળ ઉપર ખોટી સહી તો ન થાય આપણી કારણ વગરની સહીઓ તો ના થાય તો સહી કરતા પેલા કાગળ વાંચવું જરૂરી છે પાછળથી હું કલમનો ઉમેરો કરી દઈશ ને પાછળથી પકડી લઈશું ને એનું નામ ખોલશું એ બિલકુલ જૂઠી વાત છે વાહિયાત વાત છે એવા આશ્વાસનમાં ક્યારેય પડવું નહીં જો તમે બોલેલા કે તમારી સાથે બનેલી ઘટનાનો શબ્દે શબ્દ લખવામાં ન આવે તો ફરિયાદમાં સહી કરવી નહીં ખોટા આશ્વાસનોમાં જવું નહીં એનું કેવું નુકસાન જાય હમણાં હું સમજાવીશ એફઆઈઆર લખાવતી વખતે ઘણી વખત આરોપીના નામનો ઉલ્લેખ અથવા આરોપીની અપૂરતી ખોટી ઓળખ આપવી નહીં ઘણી વખત આપણને એવી સલાહ પોલીસ સ્ટેશનથી અથવા આપણા મિત્રમાંથી આપવામાં આવે કે આખું નામ હોય રમેશભાઈ જીવાભાઈ તો એમ કે લાલો લખાઈ દે લાલો શું લાલો કયો લાલો પાંચસો લાલા હોય માર્કેટમાં તો આરોપી નામ ક્યારેય જેટલા હોય એટલા જ લખાવા ઓછાનો નો વધુનો લખાવા ઓછા લખાવાથી નુકસાન થાય છે વધુ લખાવાથી પણ નુકસાન થાય જેટલા લોકોના તમને આખા આખા નામ નામ આવડતા હોય એના ફરજિયાત એવું નહીં ગોપાલભાઈ હતા એમ નહીં ગોપાલભાઈ એના પપ્પાનું નામ એની અટક જે આવડતું હોય આખું ફરજિયાત લખાવાનું જેનાથી આરોપીની મજબૂત ઓળખ છતી થાય કાગળ ઉપર પ્રથમ માહિતીમાં ટૂંકું નામ નહીં લખાવાનું ઉર્ફે વાળું નામ નહીં લખાવવાનું ઉર્ફે માં ચાર પાંચ હોય ગોપાલ ઉર્ફે લાલો તેવા લાલા પાંચસો લાલા હોય પછી પોલીસ પાછળથી એમ કે ભાઈ અમે તો પાંચસો લાલા લાયા કયો લાલો હતો લાવો તો એ ક્યારેય પૂરું ન થાય તો જયારે પણ નામ લખાવીએ આરોપીનું નામ જો આપણને ખબર હોય તો આખું લખાવાનું જેટલી ખબર હોય એટલું જ લખાવાનું ખોટું નહીં લખાવાનું અધૂરું નહીં લખાવાનું

તો હજાર ટકા નામ લખાવાનો આગ્રહ રાખવો જ જોઈએ વગર નામની ઘણીવાર આપણને ત્રણ જણાય માર માર્યો હોય અથવા આપણા ઘરેથી કોઈક કંઈક લઈ ગયું હોય પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા જઈએ એટલે આપણને એમ કે નામ નહીં ખાલી તમારી ફરિયાદ લખી લઈશું બધું કરી દઈશું તમતા તમે ચિંતા કરોમાં એવું નહીં કરવાનું નામ તો લખવાનું નામ ના લખો તો એફઆઈઆર લખીને શું ફાયદો હોય કેમ કે મેં પહેલા જણાવ્યું કે તમામ પ્રક્રિયા એફઆઈઆર ઉપરથી થાય છે હવે એફઆઈઆર નામ હોય અધૂરી માહિતી માહિતી છે ખોટી તો આગળ એ બધું ખોટું જ થવાનું એટલે જો એફઆઈઆર એફઆઈઆર સાચી એફઆઈઆર મજબૂત તો પાછળનું બધું મજબૂત એફઆઈઆરમાં પોલીસે તમે બોલેલો એક પણ શબ્દ ઓછો લખશે તો સમજવાનું કે આગળના દિવસોમાં બધા છૂટી જાય છે તમે પોતે જો ખોટો બે શબ્દો વધારાને લખાવશો તો પણ કેસ નબળો પડી જાય એફઆઈઆર નોંધવામાં મોડું થાય તો એના કારણો લખાવવા બહુ જ જરૂરી છે ખુલાસો કરી દેવાનો સામે ચાલીને કે શું કામ મોડું થયું બીજું કે પક્ષપાતી ભાષા અથવા વ્યક્તિગત અભિપ્રાય ફરિયાદમાં લખાવવાના વ્યક્તિગત અભિપ્રાય એટલે કેવો અભિપ્રાય ઘણી વખત આપણે કોઈ તકલીફમાં આવી ગયા હોય કોઈ આપણું સાંભળતું ન હોય બધે જ અરજી કલેક્ટરમાં ડેપ્યુટી કલેક્ટરમાં પ્રાંતમાં આમાં તેમાં બધે કરી હોય કોઈ સાંભળે નહીં પછી આપણે જે અરજી લખીએ ને એમાં લખીએ કે અમે આટલી જગ્યાએ ફર્યા કોઈ અમારી વાત સાંભળતું નથી આ તો કેવો ન્યાય કહેવાય ગરીબોનું કોઈ સાંભળતું નથી આવું બધું લખીને આપતા હોઈએ તો એ વ્યક્તિગત અભિપ્રાય છે એ શબ્દો નથી નથી એટલે બધું ટાળવાનું કે અમને ન્યાય મળતો અમને ન્યાય નહીં મળે તો અમે શું કરશું લાચાર માણસ છીએ ગરીબોનું સાંભળતા નથી ધક્કા ખવડાવે છે આ કાયદાના શબ્દો નથી એ વ્યક્તિગત અભિપ્રાય છે એટલે ક્યારે એફઆઈઆરમાં એવા શબ્દો નહીં વાપરવાના અથવા કોઈ વ્યક્તિ વિશે આપણને પક્ષપાત છે એવા શબ્દો વાપરવાના નહીં ફરિયાદીની હકીકતના કથનમાં વિરોધાભાસ ન હોવો જોઈએ હવે હકીકતના કથનનો વિરોધાભાસ એટલે શું કે આપણે ફરિયાદ લખાવવા બેસીએ એટલે આપણે એવું લખાવીએ કે ભાઈ રમેશભાઈનો મને ફોન આવ્યો અને રમેશભાઈએ મને એમ કીધું કે હું તને જોઈ લઈશ તું કેમ આવી રીતે ફેસબુક પર મારા વિરુદ્ધ પોસ્ટ લખે છે તું મારી ઓફિસે આ વાલ આપણે બેસીને વાત કરીએ અને રમેશભાઈનો આવો ફોન આવતા મને બહુ ડર લાગ્યો એટલે રમ તાત્કાલિક હું રમેશભાઈના ઘરે ગયો ત્યાં રમેશભાઈ બેઠા હતા અને પછી રમેશભાઈએ મને બે લાફા માર્યા ગાળ દીધી આમ તેમ આ ફરિયાદ લખાવીએ તો વિરોધાભાસ થઈ ગયો હકીકતના કથનનો શું થયું કે રમેશભાઈએ ફોન કરીને એમ કીધું કે મારી ઓફિસે આવે અને આપણે ને આપણે એમ કહીએ છીએ કે પાછું હું ઘરે ગયો તો આપણે ને આપણે જુઠ્ઠું બોલીએ છીએ એવું આપણી ને આપણી એફઆઈઆર ઉપરથી સાબિત થઈ જાય એટલે જે વાત આપણે લખાવીએ છીએ એમાં વિરોધાભાસ ન હોવો જોઈએ કે આપણે જ લખાવીએ પહેલા ફકરામાં બીજું હોય બીજા ફકરામાં અલગ વસ્તુ લખાવતા હોઈએ એવું ન થવું જોઈએ અને એવું ન થાય એટલા માટે વાંચ્યા વગર સહી ન કરવી અથવા તો વાંચી સંભળાવે નહીં ત્યાં સુધી માન્ય ન કરવું હકીકતની સાતત્યતા અથવા ઘટનાક્રમ જળવાય એ ઈચ્છનીય છે હવે આપણે કોઈ ઘટના લખાવતા હોઈએ તો સવારથી ઘટના સાંજ સુધી બની હોય તો સવારથી સાંજના ક્રમમાં લખાવાનું હોય એવું નથી સાંજે મને માર્યો અને સાંજે માર્યો એ પહેલા મને સવારે ફોન કર્યો એટલે ઘટના જે ક્રમમાં બની હોય દસ વાગ્યાથી શરૂ થઈને રાતના નવ વાગ્યા સુધી સવારે નવ વાગ્યાથી શરૂ થઈને સાડા નવ સુધી જે ક્રમમાં ઘટના બની હોય કે પહેલા તો હું ઘરેથી ઉઠીને જાગ્યો બહાર ગયો અથવા ઓફિસથી બહાર ગયો અથવા ઓફિસની અંદર ગયો જ્યાંથી ચાલુ હોય જ્યાં પૂરું થયું એ ક્રમમાં ઘટના લખાવીએ એ બહુ જરૂરી છે હવે મેં અગાઉ પણ સમજાયું કે ફરિયાદ હંમેશા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ પહેલા આપી ગૃહમંત્રી ને એસપી ડીસીપી નો કરવું એને એનાથી નુકસાન જાય છે ફરિયાદમાં કલમ અંગેની બાબત ફરિયાદીએ ઉમેરવી જોઈએ નહીં પરંતુ ઘટનાની હકીકત ઉપર ભાર આપવો જોઈએ હવે ઘણી વખત આપણે પોલીસ સ્ટેશન જઈએ એટલે એવો આગ્રહ રાખીએ કે આમાં ત્રણસો સાત જ લગાડો મારી જે વકીલ જાણતો હોય તો અલગ વસ્તુ છે પણ ન જાણતા એની માટે છે એટલે આપણો આગ્રહ આમાં પાંત્રી લગાવો ત્રણસો લગાવો ચારસો લગાવો પણ એ કેવી રીતે લાગશે આપણે આપેલી પ્રથમ માહિતી ઉપર હવે હું પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ કેક બોલો ભાઈ શું તકલીફ છે એટલે હું બોલું કે હું રસ્તે જતો તો એક ભાઈએ મારો કોલર પકડ્યો મને લાફો માર્યો મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લીધો અને પછી મને ગાળો દીધી અને બે ઢીકા માર્યા પાટું માર્યું અને પછી એ ભાઈ ભાગી ગયો આ જે હું બોલ્યો એમાં જે જે શબ્દો આવ્યા ઢીકા પાટું માર્યા મોબાઈલ ઝૂટવી લીધો ગાળો દીધી અને ભાગી ગયો આ શબ્દો જે કલમમાં આવતો એટલી જ લાગે પછી હું પોલીસને જઈને કહું કે ખૂનની કલમ લગાવો તો કેવી રીતે લાગશે જ્યારે હું બોલ્યો છું એમાં ખૂનને લગતી કોઈ ચર્ચા જ નથી તો ઘણી વખત આપણે પોલીસ સ્ટેશન જઈને કલમનું જ્ઞાન પોલીસને આપીએ કે બસો પાંત્રીસ લગાવો ને એકસો આડત્રીસ લગાવો ને ત્રણસો નવ્વાણું લગાવો પણ આપણે જે કલમ લગાવવાનું કહેતા હોઈએ એ કલમને લગતું કથન કે એ કલમને લગતી બાતમી કે માહિતી આપણી લેખિત કે મૌખિક ફરિયાદમાં બોલતા જ ન હોઈએ ધારો કે માર માર્યો એવું આપણે બોલીએ જ નહીં તો માર માર્યાની કલમ ક્યાંથી લાગશે આપણે એવું કહેતા હોઈએ કે ભાઈ બોલા ચાલી થઈ તો બોલાચાલી થઈને કલમ લગાડવાનો આગ્રહ રાખીએ મારનો એટલે આપણે જે ફરિયાદ આપીએ છીએ એમાં જે શબ્દો આવે છે જે ઘટનાના શબ્દો આવે છે એ જ શબ્દોની કલમો લાગુ પડશે ને એ પોલીસ નક્કી કરે આપણે આપીએ તો ઘણી વખત મિસ્ટેક થઈ જાય આપણાથી ફરિયાદ લખાવતી વખતે પુરાવા માગે તો ઘણી વખત પોલીસ પુરાવા માગે બધા જ કિસ્સામાં પુરાવા ન હોય અમુક કિસ્સામાં આપણી પાસે જે કાંઈ મેક્સિમમ પુરાવા કોઈ ઓડિયો હોય કોઈ વિડીયો હોય કોઈ સ્ક્રીનશોટ હોય કોઈ ફોટો હોય કોઈ સીસીટીવી હોય તો આપી દેવાનો પણ તમામ એવું નથી કે પુરાવા લાવો પછી એફઆઈઆર લખવું હવે જેમ કે ખૂન થઈ ગયું કોઈનું તો હવે ખૂન કર્યાનો છરો મળે પછી જ પોલીસ ફરિયાદ લખે એવું તો ન હોય એમાં તો છરો પોલીસે ગોતવાનો છે આરોપી ગોતવાનો છે ઘણીવાર પોલીસ પોતે એમ કે ભાઈ આરોપી ગોતી લાવો આરોપી મળશે પછી તમારી ફરિયાદ લખવામાં આવશે એવું ન હોય આરોપી તો પોલીસે ગોતવાના છે આપણે તો કોઈ ઘટના બની છે એની માહિતી પોલીસને આપવાની છે પછી પોલીસ ઘણી વાર આપણી પાસેથી પંચો મગાવે તમારા પંચો લેતા હો જો કે આ બધી લાંબી લાંબી વાત છે બીજો વિડીયો કરવો પડશે હવે આ બે મહત્વના પ્રશ્નો છે જેમાં ઘણા લોકો ભૂલ કરે છે ને એનો આ જે છે ને કે બદનામી ના ડરથી પૂરી હકીકત ન લખાવવી અથવા બિલકુલ ફરિયાદ ન લખાય ઘણા એવા કેસ હોય કે કોઈ વ્યક્તિ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ જાય એટલે ફરિયાદ ન લખાવે કે ગામમાં લોકોને ખબર પડશે તો મારી બદનામી થશે કોઈ બેન દીકરીનો પ્રસંગ હોય તો બદનામીના ડરે ફરિયાદ ન લખાવે અથવા લખાવે તો ઓછું ઓછું લખાવે દોસ્તો ક્યારેય પણ બદનામીના ડરથી ફરિયાદ લખાવાનું બંધ નહીં કરવાનું ઉલટાનું ફરિયાદ છાતી કાઢીને લખાવવાની ઓન કેમેરા બધા જગ જાહેર લખાવવાની કે થયો છે આ માણસે કર્યો છે આસપાસમાં બને છે કેમ કે લોકોને એમ લાગે અમારી બદનામી થશે પણ તમે ફરિયાદ નથી લખાવતા કે તમે ફરિયાદ ઓછી લખાવો છો નાની લખાવો છો એના કારણે ગુંડા બદમાશ તત્વોની હિંમત વધે છે ક્યારેય પણ જીવનમાં કોઈ પણ પ્રકારની બદનામી થાશે કે મને મારું ટીવીમાં નામ આવી જશે હંમેશા ખોટું બને તો ફરિયાદ વટથી લખાવી જોઈએ બીજું મને ઘણી વખત બધા મળે છે અને કહે છે કે ભાઈ છાપામાં આવી જાય તો છાપામાં આવી જાય તો છાપામાં છપાઈ જવા બાબત અથવા પોલીસ છાપામાં ક્યારેય આપે કેમ એક વસ્તુ પાએ સમજી લ્યો કે પોલીસ ક્યારેય કોઈ છાપામાં આપતી નથી છાપાવાળાનું નેટવર્ક બહુ મોટું હોય છે અને મેં તમને પહેલા જ કીધું કે એફઆઈઆર ડોક્યુમેન્ટ છે પબ્લિકલી અવેલેબલ ડોક્યુમેન્ટ છે એની ઉપર કોઈ પ્રતિબંધ નથી હું તમે આપણામાંથી કોઈ પણ એક્સવાય જેડ માણસ ભારતના કોઈ પણ એફઆઈ પોલીસ સ્ટેશનની એફઆઈઆર જોઈ શકીએ છીએ તો છાપાવાળા પણ એ ઓનલાઈન વેબસાઇટોમાં જઈને જોઈ લેતા હોય છે તો પોલીસ ગમે એવો ગંભીર ગુનો બને ગમે એવો આરોપી હોય હોય પોલીસ ક્યારેય સામે ચાલીને છાપામાં આપે નહીં સિવાય કે કોઈ મિલકત બાબત હોય કોઈ કોઈ વાહનોની સોના ચાંદી મોબાઈલની ચોરી થઈ હોય અને ચોર પકડાય તો પોલીસ પ્રેસ નોટ આપે કે ભાઈ આ વાહન ચોરીનો ચોર પકડાણો છે ને આટલી ગાડીઓ મળી છે જેની હોય એ લઈ જાજો બાકી મારામારીની છેતરપિંડીની ચોરીની લૂંટની ધાડની બળાત્કારની ગમે તેવી ફરિયાદ હોય પોલીસ ક્યારેય સામે ચાલીને છાપામાં આપે નહીં છાપાવાળા એમની રીતે છાપતા જ હોય છે પણ છાપામાં છપાઈ જવાના ડરથી ક્યારેય ફરિયાદ લખાવાથી ભાગવું નહીં છાપામાં જે આવવાનું છે આવશે આપણે તો ખોટું થયું હોય તો ફરિયાદ લખાવી જરૂરી છે આ એક બહુ મહત્વનું કારણ છે જે સમજીએ કે એફઆઈઆર કરશો તો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવો પડશે અને અરજી કરશો તો મુદ્દામાલ મળશે એટલે તરત જ તમને પોલીસ સ્ટેશનથી આપી દેશે આવું ઘણા સાંભળ્યું હશે કે આપણે એમ કે આપણો મોબાઈલ ચોરાઈ ગયો કે આપણા ઘરેથી ઘરેણાની ચોરી થઈ ગઈ કે પૈસા ચોરાઈ ગયા પોલીસ સ્ટેશન જઈએ એટલે પોલીસ એમ કે ભાઈ જો એફઆઈઆર કરશો તો પછી કોર્ટમાંથી છોડાવવું પડશે ખર્ચા થશે ને આમ જે એના કરતા એક કામ કરો અરજી લખી લો એટલે બધું હમણાં મળી જશે ને એટલે તમને અહીંથી નહીંથી આપી દેસ મને તો હસવું આવે છે કે ભાઈ હું ગુનાનો ફરિયાદી છું મારા ઘરેથી મોબાઈલની ચોરી થઈ છે તમે નથી એફઆઈઆર લખી એ પહેલા જ તમે એમ કહો છો પકડાઈ જશે ને કોર્ટમાં જવું પડશે તમારી એફઆઈઆર લખવાની જ દાનત નથી તો શું ચોર પકડવાના શું મોબાઈલ લાવવાના શું મને આપી દેવાના ભારતનો કાયદો એમ કે છે કે એફઆઈઆર લખવી જોઈએ મેં પહેલા જ બતાવ્યું કે એફઆઈઆર મેજિસ્ટ્રેટને જાણ પછી એની તપાસ ચાલુ થાય પછી જડતી જપતીનું પંચનામું થાય સાહેબના નિવેદન ધરપકડ રિમાન્ડ ચાર્જશીટ એફઆઈઆર જ નથી કરવાની એફઆઈઆર નહીં થાય તો શું તપાસ કરશે કેમકે એફઆઈઆર થાય તો એ સરકારી ચોપડામાં એનો નંબર પડે નો થાય તો ક્યાંય નંબર ન પડે અને જે વસ્તુનો નંબર જ પડે એની કેવી તપાસ ને કેવું મળશે ને કેવું તમને પાછું દેશે પાછું દેવાની દાનત હોય તો એફઆઈઆર લખવી જોઈએ એફઆઈઆર લખે તો ફરજિયાત થોડી ઘણી સાચી ખોટી તપાસ કરવી પડે અને તપાસ કરે તો મળવાનો એક ટકો ચાન્સ રહે અહીંયા તો એફઆઈઆર લખવાની જ વાત નથી મારો મોબાઈલ ચોરાઈ ગયો સાહેબ તો સાહેબ એમ કહેશે કે ભાઈ કોર્ટમાંથી છોડાવવો પડશે ઓ લાવવાની તો કોઈ વાત જ નથી છોડાવવાની વાત ઉપર આવી ગયા ડાયરેક્ટ મને તો હસવું આવે હજારો લોકો માની જાય છે આ વાતને સાહેબ એમ કહી દે કે ભાઈ કોર્ટમાંથી છોડાવવો પડશે અને કામ કરો બધું ધક્કા થઈ જાય એટલે માણસ સમજી જાય કે હા યાર મારે ધક્કા નથી ખાવ એક કામ કરો સાહેબ અરજી લખી લો અરજી તમે જાઓ એટલે ફાડીને ફેંકી દે ત્રણ મહિના ચાર મહિના ફાઇલે થઈ ગઈ જમા કરી દીધી તપાસ કરી કાંઈ મળતું નથી મળશે તો જોશું એમ કે ડબ્બામાં નાખી દે એફઆઈઆર ડબ્બામાં નથી નાખી શકાતી એફઆઈઆર નો કાયદેસર નિકાલ કરવો પડે વસ્તુ ગોતવી જ પડે એટલે ક્યારેય કોઈ તમને એમ કે ભાઈ એફઆઈઆર કરશો તો કોર્ટમાં જ છોડાવવું પડશે તમારે કહેવાનું સાહેબ સુપ્રીમ કોર્ટમાંથી છોડાઈ લઈશું એફઆઈઆર લખો મારે એમ એમના પોલીસ સ્ટેશનથી નથી જોતું કોર્ટમાંથી જ જોતું એટલે જ્યારે એમ કહેવામાં આવે કે તમને જો એફઆઈઆર કરશો તો તમારો મોબાઈલ કે પૈસા સોનું કોર્ટમાં જ છોડાવવું પડશે ત્યારે પોલીસ એવું તો કહેતા નથી કે લાવશો ક્યાંથી એફઆઈઆર લખવા નથી માંગતા વગર એફઆઈઆર તપાસ કેવી રીતે કરશો એફઆઈઆર નહીં કરો ધરપકડ કરવાનો પાવર નથી મળતો એફઆઈઆર ના કોગ્નિઝેબલ એફઆઈઆર ના આધારે એરેસ્ટ કરવાનો પાવર મળે પોલીસને એરેસ્ટ કરવાનો પાવર નથી ને સોનું કે મોબાઈલ પાછો આવી જશે ને તમને હસતા મોઢે પોલીસ સ્ટેશન થી આપી દઈશું એવું ભાડું છે કે એટલે આ એકદમ જૂઠ છે આજે નહીં કાલે આવો હમણાં આવો કલાક પછી આવો મારી શિફ્ટ આજે નથી હું સાહેબ સાથે વાત કરીને તમને ફોન કરું છું અરે ચિંતા ન કરો લખી લઈશું ફરિયાદ અત્યારે અરજી આપી દો તપાસ કરશું આ બધું આપણે સાંભળતા હોઈએ છીએ આ બધું જૂઠ છે હંમેશા લેખિતમાં ફરિયાદ આપવી જેને આપણે અરજી કહીએ છીએ યા તો મૌખિક આપવી ન લખે તો સો નંબર પર હંમેશા ફોન કરવો અને નહીં કાલે કાલેની પરમ દિવસે ગમે એટલી વખત કે આપણે સતત ફોન કરીને ફોલોઅપ લેવું પડે સતત સો નંબર પર ફોન કરવો પડે આપણી જવાબદારી છે આ એક સમજવા જેવી વસ્તુ છે કે મોબાઈલ ચોરીની તમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા જાઓ એટલે પોલીસ તમને પૂછે કે ભાઈ આમ તમારે દુરુપયોગ ન થાય એ હાટુજ તેને એટલે વ્યક્તિ એમ કે હા હા સાહેબ હા જોજો તમે રમત અહીંયા જે છે ને કે તમારે કેમ ગયું હા કે મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવો ન હોય તો ફરિયાદ ન કરતા આવશે એટલે તમને અહીંથી નહીંથી આપી દેસુ આ તો બધું કરિયાણાની દુકાન છે જે જોઈએ મળશે પોલીસ સ્ટેશન છે સરકારી પ્રોસેસ કરવી પડે પંચનામું મુદ્દા માલ જમા લેવો છોડવો નામ થોડું આપી શકાય કેમ કે કાયદામાં તો આરોપી સહી લેવાનો જોગવાઈ છે દાખલા તરીકે કોઈ મોબાઈલ ચોરાયો જે આરોપી પાસેથી મળે એ આરોપીનું પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની કાયદામાં જોગવાઈ છે આરોપી એમ કેવો જોઈએ કે આ મોબાઈલ જેનો છે એને પાછો આપો મને વાંધો નથી કેમકે મળ્યો છે એના કબજામાંથી હવે પોલીસ એમ કે ફરિયાદ ન લખાવતા મોબાઈલ મળી જશે મોબાઈલ ચોરીના કિસ્સામાં તમે જાઓ એટલે પોલીસ એમ કે ભાઈ આમ તો દુરુપયોગ ન થાય એ એટલું તમારે લખાવું છે હા ભાઈ મોબાઈલ નો કોઈ દુરુપયોગ થવા કેમ કે મોબાઈલ ડિવાઇસ જે છે એ નિર્જીવ છે સિમ કાર્ડ અંદર જાય તો સજીવ થાય દાખલા તરીકે મારો મોબાઈલ ચોરાઈ ગયો તો ચોરનાર મારા સિમ કાર્ડમાં રસ છે પોલીસ સ્ટેશનોમાં ખોટા ફોન કરે તો મને નસ જાય પણ સિમ તો આપણે બંધ કરાવી દઈએ એટલે ચોરી કરનાર વ્યક્તિના હાથમાં શું વધે છે ખાલી આપણું ડબલું હવે ડબલામાં દુરુપયોગ કરે એવું શું હોય છે આપણા ફોટા આપણા વિડીયો આપણો પાસવર્ડ ત્યાં બે રસ્તા છે યા તો આપણે મોબાઈલ લોક કરેલો હોય પાસવર્ડ ખુલે નહીં એટલે આપણા ફોટા વિડીયોનો તો કઈ ચોરના હાથમાં જવાન નથી ધારો કે ખુલી ગયું તો પોલીસ સ્ટેશને આપેલી અરજીના આધારે આપણો બચાવ થવાનો જ નથી કેમ કે અરજી તો પોલીસ છે કેટલા હજારો મોબાઈલો ચોરાય છે અરજી લઈ લીધી બે પાંચ દિવસ પછી તમે લાગી જાવ ચાર ધક્કા એટલે તમે એમ કહો તેલ લેવા ગયું નથી ખવડાવે પછી પોલીસે અરજીનું બંડલ વાળી માળિયા મૂકી દે ને હવે તો હજારો અરજીઓ માળિયામાં ચડાવી દીધી છે પણ એફઆઈઆર થાય તો શું થાય એ સમજવા જેવું છે કોઈ પણ કિસ્સામાં તમારા ઘરેથી સોનું મોબાઈલ પૈસા ગાડી ચોરાયું એનો એફઆઈઆર નો થાય તો એ સમજી લેજો બંડલ માળિયામાં જશે એફઆઈઆર થાય તો શું થાય એ હું સમજાવું પોલીસ તમને એમ કે ભાઈ દુરુપયોગ ન થાય એ માટે જ ને એટલે ફોર્મ આપશે લો ભરી દો નહીં દુરુપયોગ નો પ્રશ્ન નથી ચોરી થઈ છે દુરુપયોગ તો જ્યારે થશે નહીં થાય જોયું જશે હાલ ચોરી થઈ છે ચોરીની ફરિયાદ આપવાની છે દુરુપયોગ નું ફોર્મ શું આપો છો દુરુપયોગ તો મારાથી પોતાનાથી ખોવાઈ ગયો હોય ભૂલથી કંઈક મુકાઈ ગયો જડતો નથી મારા ઘરેથી ગુમ થઈ ગયો તો દુરુપયોગનું ફોર્મ ભરવાનું પણ કોઈએ મારા કાનમાંથી ખેંચી લીધો ચોરી કરી લીધી સીસીટીવી દુરુપયોગનું કે તમે ગાડી પૈસા કે કે સોનું મોબાઈલની એફઆઈઆર લખાવો ત્યારે શું થાય આપણે ત્યાં એલસીબી નું નામ સાંભળ્યું છે જેનું ફૂલ નામ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ હોય છે દરેક શહેરોમાં આ ક્રાઇમ બ્રાન્ચમાં અથવા એસઓજી નામ સાંભળ્યું છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એલસીબી ડીસીબી એટલે કે ક્રાઈમ બ્રાન્ચ કરવું દાખલા તરીકે તમે કોઈ એ નામના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ લખાવી મહિનો દોઢ મહિના સુધી પોલીસે એફઆઈઆર તો લખી લીધી જો એફઆઈ લખી હોય તોની વાત કરું છું સાદી અરજી આપી તો ભૂલી જવાનું કાંઈ મળશે નહીં કોઈ અપાદ્રુપ કિસ્સા મળે તો મળે બાકી નહીં મળે પણ તમે ફરજિયાત વિડીયો સાંભળ્યો તમને નોલેજ મળ્યું તમે આગ્રહ રાખ્યો ને તમારી મોબાઈલ ચોરીની એફઆઈઆર લખાઈ ગઈ પછી મહિનો દોઢ મહિનો પોલીસે તપાસ કરી સારા મનથી કરી કે ઢીલા પોચા મનથી કરી જે કાંઈ કર્યું મહિનાના અંતે પોલીસે પછી ક્લોઝર રિપોર્ટ આપ્યો કે હવે આ કેસ બંધ કરી દઈએ શું કામ આરોપી મળતો નથી મોબાઈલ મળતો નથી આ એફઆઈઆર બંધ કરીને એફઆઈઆર ચડી ગઈ પોલીસ સ્ટેશન થી એફઆઈઆર માળિયામાં ચડી જાય પણ ક્રાઈમ બ્રાન્ચના માળિયામાંથી ક્યારેય ક્રાઇમ બ્રાન્ચમાં માં માળિયામાં નહીં ચડે શું કામ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી એસઓજી નું મુખ્ય કામ જ એ છે કે આખા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં માલ મિલકત ચોરી કે લૂંટની જેટલી એફઆઈઆર નોંધાઈ હોય એની પાછળ હંમેશા આજીવન બારે માસ લાગેલા રહે છે એ ક્યારેય છોડતા નથી શું કામ કે જેટલા ગુના ડિટેક્ટ કરે જેટલા ગુનાનું એ પકડી પાડે એટલા પ્રમાણમાં એની સારી શાખ બને સારી ક્રેડિટ બને અને પોલીસની અંદર સારું પરફોર્મન્સ હોવાના ઇનામ મળે પોલીસને ન મળે પણ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એસઓજી વાળાને હંમેશા એનો ફાયદો થાય એટલે આપણે ધારો કે બે હજાર એકવીસમાં કોઈ એફઆઈઆર લખાવી મોબાઈલ ચોરીની પોલીસે મહિનો દોઢ મહિના તપાસ 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 કાગળ ઉપર કર્યું પછી બે હજાર એકવીસમાં પોલીસે એફઆઈઆર નું બંડલ વાળીને મેલ દીધું પણ ક્રાઇમ બ્રાન્ચ નહીં ભૂલ્યું હોય એલસીબી વાળા નહીં ભૂલે એસઓજી વાળા જિંદગીમાં નહીં ભૂલે એને ખબર હશે કે આ પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસની આ એફઆઈઆરમાં એક મોબાઈલ ચોરાયો છે એના મોબાઈલમાં હંમેશા એ હશે એ ગોતતા રહેશે ને બે હજાર પચીસમાં પણ એ ચોરને મોબાઈલ બેને ગોતીને લાવશે એક સમય તો લાવશે અને તમને ગોતીને તમારી વસ્તુ તમને પાછી કરશે શું કામ કે ક્રાઇમ બ્રાન્ચમાં આવી રીતે ગુના ગોતીને લાવો એનું જ મહત્વ છે એવા જ માણસને ક્રાઇમ બ્રાન્ચની અંદર રાખવામાં આવતા હોય એટલે એફઆઈઆર નોંધાવવાથી તમારી વસ્તુ પાછી આવવાનો ચાન્સ વધી અરજીઓ છે છે છેલ્લે ભૂલી જવું પડે બીજું આપણે કોઈ 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 કે કે ચોરી મારામારીમાં આપણી કોઈ વસ્તુ ગઈ હોય તો એનું વર્ણન પાક્કું લખાવું મોબાઈલ હોય તો કેવા કલરનો કઈ કંપનીનો આપણી ગાડી ગઈ હોય તો એનું વર્ણન લખાવું સોનું હોય તો એનું વર્ણન એ વર્ણન લખાવાથી આપણી વસ્તુ છે એની ઓળખ પાકા પાયે બને છે ઘણી વખત આપણને એવા હાજર નથી સાહેબ બંદોબસ્તમાં ગયા છે સાહેબ આમ છે છે તેમ ફરિયાદ લખવામાં નહીં આવે એવું કઈ હોતું નથી કાયદામાં એવી કાંઈ જોગવાઈ નથી કે પીઆઈ કે પીએસઆઈ હાજર હોય તો જ એફઆઈઆર લખવી એવું કાંઈ કાયદામાં એવું કાંઈ છે નહીં કાયદો તો એટલું જ કે છે કે કોઈ માણસ આવે લેખિત કે મૌખિકમાં પ્રથમ માહિતી આપે તો પોલીસ એફઆઈઆર લખી લેવી એ કાયદો કે છે આ બાકી બધા બાનાઓ છે આરોપી પકડાય તો જ ફરિયાદ લઈશું તમે આરોપીને ગોતો પછી લઈશું આમ તેમ બધા બાનાઓ છે એમાં આપણે પડવું જોઈએ નહીં તો આજે મેં તમને એફઆઈઆર વિશે જાણકારી આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે ગોપાલ ઇટાલિયાનું ફેસબુક છે ભૂતપૂર્વ ટ્વિટર અને હાલનું એક્સ એકાઉન્ટ છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે બધામાં ગોપાલ ઇટાલિયા જીઓપીએલ આઈટીએ એલઆઈએ આ પહેલી વખત મેં આવી રીતે વિડીયો બનાવી અને કાયદાકીય માહિતી આપવાની કોશિશ કરી છે મને આશા છે કે તમને ગમશે તમને જો ગમશે અને તમે આને વધાવશો તો મારો ઉત્સાહ વધી અને ફરીથી કોઈ નવી સારી જાણકારી રિમાન્ડ વિશેની કે જામીન વિશેની કે બેંક વિશેની કોઈ પણ જાણકારી વિશે હું આવીને તમને ફરીથી કંઈક માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ